બીજા એની વિડીયો થોડી ઓછી બંધ કરો તો રમેશભાઈ દેખાય સ્વામીજીને. ના દેખાય દેખાય, વાંધો નહી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ. એસો પંચ નમકારો, એસો પંચ નમોકારો, સર્વ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાનં ચ સર્વેસિં, મંગલાનં ચ સર્વેસિં, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને, તીર્થંકર ભગવાન સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને, વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને, 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને, વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને, નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને, આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સત પુરુષોનું યોગબળ, જગત ભરના સત પુરુષોનું યોગબળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ, સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની. અમ સૌ મહાત્માઓને, અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો,
जगत ना सर्व जीवो मोक्ष ने पाम। जगत कल्याण हो, 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 जगत कल्याण हो। निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, अगुरु लघु सर्वज्ञ है, अगुरु लघु सर्वज्ञ है, सूक्ष्म तमा सिद्ध परम गुरु, सूक्ष्म तमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वंद्य है, सत्यम निश्चय वंद्य है, तैत्रिश कोटि देवगण, तैत्रिश कोटि देवगण, विश्वहितार्थे स्वागतम, विश्वहितार्थे स्वागतम, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय द्यो आशिषम, मंगलमय जो आशिषम, सिद्ध स्वरूपी मूर्तमोक्ष, सिद्ध स्वरूपी मूर्तमोक्ष, गलते भूल को माफ दो, गलती भूल को माफ जो, व्यवहारे सदबुद्धि हो, व्यवहार सदबुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि जो, जय सच्चिदानं, जय सच्चिदानं, जय सच्चिदानं, जय सच्चिदानं। हे श्री पद्मावती माँ, हे श्री पद्मावती माँ, हे श्री चक्रेश्वरी माँ, हे श्री चक्रेश्वरी माँ, हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी, हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी, अने प्रार्थना करिए छे के, अने प्रार्थना करिए छे के, हम सर्वे महात्माओं ने, हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक, मोक्ष मार्ग ने लायक, अने सहायक संजोगो, अने सहायक संजोगो, प्राप्त थाओ, प्राप्त थाओ, प्राप्त थाओ, प्राप्त थाओ, प्राप्त थाओ, प्राप्त थाओ। हे श्री अम्बे माँ, हे श्री अम्बे माँ, हे श्री भद्रकाली माँ, हे श्री भद्रकाली माँ, हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी, हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी, अने प्रार्थना करिए छे के, अने प्रार्थना करिए छे के, प्राप्त मन वचन काया थी, प्राप्त मन वचन काया थी, आ जगत ना कोई पण जीव ने, आ जगत ना कोई पण जीव ने किंचित मात्र पण दुख न थाय, किंचित मात्र पण दुख न थाय, तेवी स्याद्वाद वाणी, तेवी स्याद्वाद वाणी, स्याद्वाद वर्तन, स्याद्वाद वर्तन, अने स्याद्वाद मनन करवानी, અને જ્યાદવાદ મનન કરવાની, પરમ શક્તિ આપો, પરમ શક્તિ આપો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સર્વે સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ।
સૌ પ્રથમ તો આજના દિવસે જે રીતે અક્રમ વિજ્ઞાનના પાયોનિયર દાદા ભગવાનને પ્રગટ થયેલું અક્રમ વિજ્ઞાન એના પાયોનિયર જે રીતે ચંદ્રકાંતભાઈ પટેલ કે જેને દાદા ભગવાને ભાવિ તીર્થંકર કહેલા એમના નિમિત્તે આ વિજ્ઞાન જે રીતે ખુલ્લું થયેલું હતું એવી રીતે અમારા નિમિત્તે દર્શન રૂપે જે અમારું આધ્યાત્મ વિજ્ઞાન અમે સત્તામાં લઈને આવ્યા છીએ એને ખુલ્લું કરનારા મહાત્મા અને જિજ્ઞાસુ મુમુક્ષુ સાયન્ટિસ્ટ વિચારક એવા શ્રી શાંતિભાઈ ડગલી કે જેમના નિમિત્તે આ અધ્યાત્મ વિજ્ઞાન આ જગત સમક્ષ ખુલ્લું થયું એ વ્યક્તિએ આખી જિંદગી નાનું એક 15-20 કે 25 રૂપિયાના ભાડાના મકાનમાં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રહ્યા. આજ દિન સુધી ક્યારે એમને ઘર લેવાની વાત ના કરી, પૈસા હોવા છતાં ગાડી લેવાની કોશિશ વાત નથી કરી, વૈભવ ફર્નિચર વસાવવાની ક્યારે વાત નથી કરી. એમનું સમગ્ર જીવન એમ કહેવાય કે તન મન અને ધન એ સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે પોતાનું કલ્યાણ થાય અને પોતાના નિમિત્તે અનેકોનું કલ્યાણ થાય એના માટે જ જેના મન વચન કાયા અને જેનું સમગ્ર જીવન તન મન અને ધન એ જગત કલ્યાણના કાર્ય માટે જ વપરાયું એવા શ્રી શાંતિભાઈ ડગલી સદેહ તો આપણી સાથે હવે રહ્યા નથી, પણ ઘણા બધા મહાત્માઓએ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે એમનો અવાજ આપણા સત્સંગોમાં અવશ્ય સાંભળ્યો હશે. અમારા 2014 કે 2015 પહેલાના બધા સત્સંગોમાં મોટે ભાગે એમની હાજરી હોય, એમના નિવાસ સ્થાને હોય અથવા તો એમને આયોજન કર્યું હોય ત્યાં હોય, એમના પ્રશ્નો પણ હોય અને એવી રીતે એ આ આધ્યાત્મ વિજ્ઞાન ખુલ્લું કરવામાં બહુ મોટા નિમિત્ત બન્યા છે. અને એમના જીવનનો એક જ ધ્યેય હતો, હું પામ્યો છું એ જગતના લોકો પામે, પોતે પોતાની લક્ષ્મી પણ લોક કલ્યાણ માટે જ વાપરી, એમના પરિવારને હેલ્પ કરવા માટે, કુટુંબીજનોને હેલ્પ કરવા માટે ઘણા પૈસા ખર્ચ્યા, ધાર્મિક કાર્યો માટે એમને ઘણા પૈસા ખર્ચ્યા, જીવદયા માટે પશુપાલનના જીવદયા માટે પણ એમને પૈસા ખર્ચ્યા, તે સિવાય પણ ધાર્મિક પુસ્તકો આધ્યાત્મિક પુસ્તકોના પ્રકાશનમાં લોકોને ખરીદીને મોકલાવવામાં અનેક પૈસા ખર્ચાય. માણસ ગમે તે વ્યક્તિ કોઈ પુસ્તક મંગાવે, શાસ્ત્ર મંગાવે, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000, 10000 તે પુસ્તકો પોતે જાતે ખરીદે અને જાતે પછી એને પોસ્ટ કરાવતા હતા અને પાછું કન્ફર્મેશન મળ્યું કે તમને મળી ગયા ને, અને કોઈ પૈસાની અપેક્ષા નહીં, એક જ્ઞાનદાન. અને એવી રીતે આપણા આધ્યાત્મ વિજ્ઞાનને પણ પ્રકાશમાં લાવવા માટે એમનો એ જ રીતે તન મન અને ધનથી સંપૂર્ણ સહયોગ એક પાયાના વ્યક્તિ તરીકે ઘણા વર્ષો સુધી રહ્યો. આજે તમે બધા જે સત્સંગો જૂના સાંભળો છો કે જેને કારણે તમને આ આધ્યાત્મ વિજ્ઞાન સાંભળવાનો, સમજવાનો, ઉપયોગ કરવાનો, અનુભવ કરવાનો, ઇન્વોલ્વ થવાનો તમને જે રસ જાગ્યો છે એમાં બહુ જ મોટો સિંહ ફાળો એમનો છે. અને માટે આજે આપણે ગઈકાલે જ એમનું વહેલી સવારે આ દેહનો, આ સ્થૂળ દેહનો આત્માએ ત્યાગ કર્યો અને કુદરતી રીતે અમને પણ કુદરતે સંજોગ આપ્યા કે અમે એમની
આ મૃત્યુ મહોત્સવની જે શોભાયાત્રા હતી એમાં અમે પણ ઇન્વોલ્વ થયા થઈ શક્યા અને ત્યાં પણ અમે એમના પાર્થિવ દેહ ઉપર ફૂલહાર કર્યા, ત્યાં વિધિ બોલાઈ અને એમના ધર્મપત્ની સાથે પણ કેટલીક વ્યવહારની વાતો કરી એમની સાથે. એટલે આવા અદ્ભુત પુરુષ જે હાલ આપણી વચ્ચે તો રહ્યા નથી હવે, પણ એમની જે સુવાસ છે, એમના કાર્યોની સુવાસ, એમની ભાવનાની સુવાસ એવી અદ્ભુત આપણા ઉપર મૂકીને ગયા છે કે જે આપણા માટે એક પ્રેરણાદાયક થાય. એમને ક્યારે એવું જોયું નથી કે મારા ઘેર સત્સંગ હોય અને મહાત્માઓ આવે તો એમને નાસ્તો આપવાનો, પણ કેવો નાસ્તો આપવાનો, હું જે ખાઉં છું તે જ આપવાનો, હું જે ક્વોલિટીની ખાઉં છું તે જ ક્વોલિટીની વસ્તુ આપવાની, લો ક્વોલિટીની નહીં આપવાની. નાસ્તાના પેકેટો મંગાવે તો 5-25 રૂપિયાના પણ પેકેટ આવે, પણ એ કહે છે ને 50-60-70 રૂપિયા, પણ નાસ્તો તો ક્વોલિટીમાં સારો જ આપવાનો, કોઈની તબિયત ના બગડે, કોઈના ભાવ ના બગડે એવો નાસ્તો આપવાનો. અને એમના ઘેર પણ જાઓ તો કોઈ પણ મહેમાન ખાધા પીધા વગર પાછા ના જાય, આવો એમનો એમના ધર્મપત્નીનો પણ સતત ભાવ અને સહકાર હતો. એટલે આવા મહાન વ્યક્તિત્વ પોતે પોતાના જીવનનું કામ કાઢીને ચાલ્યા ગયા, પણ એમની જે સુવાસ મૂકતા ગયા એ સુવાસ આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહે અને આપણે પણ આપણા જીવનની અંદર બાહ્ય જીવન પણ સુવાસિત રાખીએ અને અભ્યંતર જીવન પણ આપણું અદ્ભુત જ્ઞાન અને અનુભવમાં રાખીએ, અને જેને કારણે આપણા બાહ્ય જીવનથી પણ અનેક લોકોને ફાયદો થાય, લાભ થાય, માર્ગદર્શન મળે, વિકાસ થાય, ઉદ્વગતિને પામે અને આપણું આંતરિક જીવન પણ આપણા પોતાની પ્રગતિ માટે, આપણા મુક્તિના માર્ગ માટે આગળ પ્રગતિ કરનારું બને એવી આપણને બધાને એમના થકી આજે પ્રેરણા મળી રહી છે. અને આપણે તો એમના માટે એટલું જ કહીએ કે આવા મહાન વ્યક્તિઓ એ પોતાની મહાનતા બતાવવા માટે નથી આવ્યા હોતા, પણ પોતે ઉત્તમ કાર્યો દ્વારા એમની મહાનતા જગત સમક્ષ એમને સ્થાપી દીધેલી છે. એમને પોતે સ્થાપી નથી, જગત સમક્ષ સ્થપાઈ ગઈ છે કાર્યો દ્વારા. અને આપણે અંતમાં તો એટલું જ કહીએ કે આવા મહાન પુરુષ કે જે આપણા બધા માટે પ્રેરણારૂપ રહ્યા છે, એમની પ્રેરણા, એમની સુવાસ અને એમનું પરોક્ષ માર્ગદર્શન જ્યાં હોય ત્યાં એ પોતે આપણને બધાને પ્રેરણા આપતા રહે, માર્ગદર્શન આપતા રહે. અને આપણે પણ એમના માટે એ જ પ્રાર્થના કરીએ કે હે અંતર્યામી પરમાત્મા, શાંતિભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામે, અંતે તીર્થંકર ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી અને મોક્ષને પામે અને એના માટેના સર્વ અંતરાયો એમને દૂર થાય એવી અમે સૌ હૃદયથી પ્રાર્થના અને ભાવના કરીએ છીએ. અને એમની સાથે આપણા દ્વારા બંધાયેલા કોઈ પણ પ્રકારના કર્મોથી આપણે એમને મુક્તિ આપીએ, તે જ પ્રમાણે તેમના દ્વારા આપણી સાથે બંધાયેલા કર્મોથી પણ આપણે એમને મુક્તિ આપીએ. એટલે એ રીતે આપણને મુક્તિ એમને મળે અને આપણે પણ એમને મુક્તિ આપીએ, એવી રીતે અરસપરસ એકબીજાને મુક્તિ આપી અને વાસ્તવિકમાં સાચી મુક્તિના માર્ગે, કર્મની મુક્તિમાંથી સાચી મુક્તિના માર્ગે આપણે સૌ આગળ વધીએ, એ જ આપણી બધાની પ્રાર્થના, એ જ અભ્યર્થના છે. આવો આપણે સૌ એમના દ્વારા પ્રેરણા પામી અને આધ્યાત્મ વિજ્ઞાનને અદ્ભુત રીતે, અજોડ રીતે, અજબ રીતે
સમજવા પ્રયત્ન કરીએ. આપણું જીવન પણ ધર્મમય, મંગલમય અને આધ્યાત્મિક વિકાસ કરનારું બને અને આપણા એ જ પુરુષાર્થની પ્રગતિથી અનેક જીવોનું જીવન, અનેક જીવોનું જીવન મંગલમય બને, આધ્યાત્મ માર્ગે પ્રગતિ કરનારું બને એ જ મારી શુભ આશીષ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ઓકે મહેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. થોડા દિવસ પહેલા એક સત્સંગમાં એક ભાઈ જોડે તમારે એમને પૂછ્યું હતું કે ભાઈ જે નોનવેજ ખાતું હોય તો પછી એને એને કેવી રીતનું રહે, તો તમે એના જવાબમાં એવું કીધું હતું કે જો જુદા રહીએ આપણે અને પ્રકૃતિ એનું કામ કરે છે અને આપણે એને જોયા કરીએ તો તો થઈ જાય, તો એટલાથી થઈ જાય કે અંદર આપણે ભાવરે કે આપણે અન્ડરસ્ટેન્ડિંગ બિલીફ આપણે બદલવી પડે કે ભાઈ આવું નોનવેજ ખાવું એ ના હોવું ઘટે, કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એટલે જવાબ તો બે સાચા છે. નોનવેજ ના ખાવાય તો સારું, આવા સંજોગો ના જોઈએ, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. આ પ્રાર્થના ત્યારે કરવી પડે કે આપણે સંપૂર્ણ મન વચન કાયાથી મુક્ત રહી શકતા નથી માટે. જો મુક્ત રહી શકતા હોય તો પછી કોઈ પ્રશ્ન નથી ને. આપણે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ પ્રાપ્ત થાય છે, ઉભી થાય છે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી એનો નાશ થાય છે. પછી તો પ્રશ્ન આવતો નથી. પણ એ હાઈ લેવલના દર્શનની વાત છે, આ છેલ્લામાં છેલ્લી વાત છે. સમજાવ્યું ને? કોઈ પણ અવસ્થામાં આપણે જો વળી ના જઈએ તો પછી આપણે કઈ કરવાની જરૂર નથી. અંદર કઈ ભાવ કે અન્ડરસ્ટેન્ડિંગ આપણે બદલવાની જરૂર નથી. વળી ના જઈએ એ તો મોટા મોટો પુરસાર છે. અને છેલ્લામાં છેલ્લું આપણે મન વચન કાયાથી 100% મુક્ત રહેવાનું છે, એ આપણી છેલ્લી અનુભૂતિ દશા. બરાબર. અત્યારે ભળી જઈએ છે ત્યાં સુધી આપણી કથા છે. મારી વાત સમજાય? સમજાય સમજાય. એટલે એટલું હતું કે આટલી વાત થઈ પછી આગળની વાત નથી થઈ, એટલે પછી મને થોડું કન્ફ્યુઝન થયું. અચ્છા અચ્છા અચ્છા. એ બધું કહું છું, સત્સંગ તો હવે કયા સંજોગોમાં નીકળ્યો હોય અને કયા એંગલ થી નીકળ્યો હોય. એટલે ભાઈઓ પૂછ્યું કે કોઈ નોનવેજ ખાતું હોય તો પછી એને કેવી રીતનું કરવું જોઈએ. તમે કીધું મન વચન કાયા તો પર ને પરાધીન છે, એટલે એમાં તો આપણું કઈ છે નહીં, આપણે એનાથી છૂટા રહેવાનું છે. પણ મને એવું થયું કે છૂટા તો આપણે રહીએ, પણ આજે આપણે આવી રે કઈ જો ભાવ કરીએ તો પછી નવું ચાર્જિંગ એવું ના થાય નેક્સ્ટ બર્થથી. મને એટલે એવું એવું કશું જરૂર નથી. પણ અત્યારે તો આઈ હોપ કે આપણી જાગૃતિ હોવી જોઈએ, અને જે લેવલની જાગૃતિ આપણી હોવી જોઈએ તે ના હોય એના પ્રિકોશન તરીકે એટલું કેવું કે હે અંતર્યામી પરમાત્મા, આજે કે મારે આવા મીટ ખાવાના અથવા તો નોનવેજ ખાવાના સંજોગો આવ્યા છે, એવા સંજોગો મને ફેરથી પ્રાપ્ત ના થાય પ્રભુ. એનું કારણ વેજ ખાવું કે નોનવેજ ખાવું એ નથી, પણ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક તો સંજોગો નથી, માટે એ પ્રાપ્ત ન થાય તો મને સારું. આ મારી ભાવના છે, પ્રાર્થના છે. સમજાવ્યું ને? મનસુખભાઈ સાગર ચાલો બેટ. આપણું ખીસું કપાય તો ચોર છે એના આધારે કપાય છે કે આપણો હિસાબ છે એટલે આપણને ચોર ભેગો થાય છે? હિસાબના આધારે ચોર ભેગો થાય તો નક્કી છે. તો પણ ઘણી વખત સત્સંગમાં એવું સાંભળવા આવે કે જે વ્યક્તિ સાથે આપણે કોઈનો મર્ડર કર્યું હોય તો એ જ વ્યક્તિ આપણો મર્ડર કરે એવું નક્કી કરો. પહેલી વસ્તુ એ કે એક અવતારમાં કરેલા કર્મો બીજા અવતારમાં ભોગવાય છે એટલે બોડી એ ના હોય એ તો પ્રિન્સિપલ થઈ ગયો, પછી એમાં વ્યક્તિ ક્યાં આવે? હા પણ આત્મા તો એનો એ છે. તો આત્મા તો લાખ અવતારે નહીં બદલાવાનો. નહીં
એનો આત્મા જે છે જયારે એનું બોડી હતું ત્યારે મેં એનું મર્ડર કર્યું હતું. પછી એનો એ જ આત્મા મારું મર્ડર કરવા પાછો હિસાબ પ્રમાણે આવે ખરો? આવે ને, આત્મા તેનો તે, બોડી જુદું, સંજોગો જુદા, હિસાબ તે. તો વ્યક્તિ એનો એ થયો ને? વ્યક્તિ તો બોડી છે, બોડી ને વ્યક્તિ કહેવાય, આત્મા ને વ્યક્તિ ના કહેવાય. આત્મા તો એનો એ થયો. એટલે તમે વ્યક્તિ પૂછો છો કે આત્મા પૂછો? પેલા કન્ફર્મ કરો પેલા. જો આત્મા વ્યક્તિત્વ તરીકે આવવાનો ને, બોડી તો આત્મા. આત્મા નું વ્યક્તિત્વ હોય કે દેહ નું વ્યક્તિત્વ હોય? શું? વ્યક્તિત્વ આત્મા નું હોય કે દેહ નું હોય? વ્યક્તિત્વ દેહ નું હોય. તો તમે આત્મા છે કેમ જોડો છો? હું આત્મા વગર દેહ ક્યાંથી હોવાનો? આત્મા વગર દેહ ના હોય એટલે એવું કેવાય કે આત્મા નો દેહ ના ગુણો છે, આત્મા ના ગુણો છે, એવું કેવાય? નહીં, વાત આત્મા એનો એ જ છે, ભલે દેહ બદલે છે, પણ હિસાબ જે પતાવવાનો છે એ વાતને લઈને વાત છે કે હિસાબ મેં કોઈનો ગયા ભાવે મર્ડર કર્યું, જે આત્મા હતો ત્યારે જે દેહ હતો, હવે આ ભાવે એ જ વ્યક્તિ અથવા એ જ આત્મા કોઈ પણ વ્યક્તિ સ્વરૂપે મારી સાથે હિસાબમાં આવી શકે? આવી શકે ને, તમારું બોડી જુદું, એને બોડી બદલી ગયા. અથવા ન પણ આવી શકે અને કુદરત મારો હિસાબ બીજી રીતે લે. આત્મા તેના તે, ઓકે, ના આત્મા તેના તે, બે ના બોડી જુદા. હા, એ બરાબર છે. હવે એ મને ભેગો ન થાય તો કુદરત મારો હિસાબ લઈ શકે, આ બંને વાત સાચી? આ દુનિયામાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ભેગી થાય છે, કુદરતી કાનૂન થાય છે, કોઈની મરજીથી થતી નથી. ઓકે, મને મા બાપ ભેગા થાય છે મારી મરજીથી નહીં, કુદરતી કાનૂન પ્રમાણે મારા હિસાબથી ભેગા થાય છે, મારી મરજીથી નહીં. મેં એ પૂછ્યું સ્વામીજી કે એ વ્યક્તિ મને ભેગો ન થવો તો કુદરત મારો બીજી રીતે પણ હિસાબ લઈ શકે? એટલે આમાં શું થાય છે કે રીત તમે જે પૂછો છો ને, જે કર્મના સિદ્ધાંત ઉપર જાય, આપણી મરજી ઉપર ના જાય. તમે જે કર્મ જે ભાવને ભારથી બાંધેલું હોય એ પ્રમાણે કુદરત તમને રિઝલ્ટ આપશે, ભાવને ભારથી. બરાબર છે, હું એ સિદ્ધાંત એમાં ક્રિયા નથી આવતી વચ્ચે. તમે એમ કીધું કે મેં કોઈનું ખૂન કર્યું તો હું બીજા અવતારમાં કોઈ મારું ખૂન કરશે, એ ખૂન શબ્દ એક્શન ઉપર ગયો અને કર્મનો સિદ્ધાંત ભાવ ઉપર કામ કરે છે. બરાબર છે. એટલે તમારો ભાવ, તમે ખૂન ના કર્યું અને ખૂન કરવાના ભાવ કર્યા હોય તો ખૂન કરવાનો સંજોગ આવશે, ના કર્યું હોય તો, ટપલી ના મારી હોય તો. બરાબર છે. પ્રશ્ન, આપણે સાયન્સમાં ભાવને પુરુષાર્થ કહીએ છીએ, કર્મ બાંધવાની પ્રક્રિયા કહીએ છીએ, મન વચન કાયાની ક્રિયાને કર્મ ભોગવવાની પ્રક્રિયા કહીએ છીએ, એને કર્મ સાથે નહીં જોડવાનું, એને કર્મ ફળ સાથે જોડવાનું. બરાબર છે. હવે જયારે મેં ભાવ કર્યા અથવા ક્રિયા થઈ, આત્ર રુદ્ર ધ્યાન મારું થયું, મારે એ સમજવું હતું કે સૈદ્ધાંતિક રીતે આ કુદરત મને એ ગુનાનો દંડ કેવી રીતે આપે. ચલો ક્રિયાને આપણે છોડીએ, ભાવથી મર્ડર કર્યું છે તો મને કુદરત પાછો ભાવથી તેનો દંડ આપશે? કોઈ સ્કીમ કર્યું છે તો કુદરત સૈદ્ધાંતિક રીતે વ્યક્તિ તરીકે મને આપશે, એ જ આત્મા પાછો બીજા વ્યક્તિનું શરીર લઈને મને આપશે? કુદરતનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે આ બંને રીતમાં? હા, એટલે કુદરત શું કહેવા માંગે છે કે તમે કરેલા ભાવ એને પાંચ તત્વોથી અવસ્થા ઉભી કરવી, વ્યક્તિ તરીકે, વસ્તુ તરીકે, સાધન કરવી, સાધન તરીકે, એ મારું કામ છે. જી. અને ભાવ કરવાનું કામ તમારું છે, એક્ઝામ આપવાનું કામ તમારું છે, રિઝલ્ટ ના બધા સંજોગો ભેગા કરવાનું કામ મારું છે. જી. એટલે કઈ રીતે આપવા એ કુદરતી કાનૂન પ્રમાણે તમારા ભાવની જેવી લેન્થ અને જેવી સ્ટ્રેન્થ છે અને જે પ્રકારના કસાયો વાળા કે રાગદ્વેષ વાળા ભાવ છે એ પ્રમાણે ફળ આપવા માટે તમને નિમિત્ત બનાવશે. હવે તમે જે નિમિત્ત બન્યા ફળ આપવા માટે, હવે ફળ ભોગવવાનું કોને? તો કે સામે વાળાને. તો એને ભેગું કુદરત કરે, આપણે નહીં કરવાનું. જી. એનું નામ જ કુદરતી રચના, જેમાં તમારી ચોઈસ નહીં. બે ના શરીર જયારે કુદરતે બનાયા ત્યારે શરીરના સંજોગો પણ કુદરતે જ બનાયા છે. જી. આપણે કશું કરી શકીએ છે મન વચન કાયાથી એ ભ્રાંતિ કાઢવી, એનું નામ જ વિજ્ઞાન. જી, સાચી વાત છે સ્વામીજી. અને આ
આપણે પોતે આ વિજ્ઞાનની અંદર એક સાઈડ નથી કહેતા કે આ મન વચન કાયા હું નથી, એવું નથી કહેતા આપણે એકલું ખાલી. આ મન વચન કાયા દ્વારા કઈ પણ ક્રિયા થાય છે એનો હું કરતા નથી, અને મન વચન કાયા દ્વારા જે કઈ ભોગવાય છે એ ભોગવનારો પણ હું નથી, અને મન વચન કાયા સાથે જોડાયેલી અન્ય વ્યક્તિઓ કે પદાર્થો કે સાધનો પણ મારા નથી. માટે મન વચન કાયા સાથે સંકળાયેલું આખું પેકેજ એને મારે કોઈ લેવા દેવા નથી, એ આધ્યાત્મ વિજ્ઞાનના દર્શનનો સાર છે. અને આ દશા સંપૂર્ણ અનુભવમાં આવી ગઈ એનું નામ કેવળ દર્શન. હવે આ સમજમાં તો આવે, અનુભવ તો ધીમે ધીમે થવાનું સ્વામી. એટલે અનુભવમાં આવી જાય તો કેવળ દર્શન કહેવાય, સમજમાં આવે ત્યાં સુધી પુરસાદ છે. હાજી બરાબર છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. પ્રશ્નોથી પણ આજે આપણે શાંતિલાલ ભાઈ ડગલીને જે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કર્યા, જી જી જી, એવા એ એક સાદા અને સમર્પણ ને સાધ્ય કરનાર પુરુષ જેવા આપણા આઝાદ વિજ્ઞાનના ફાઉન્ડર ટ્રસ્ટી છે, એમને કોટી કોટી પ્રણામ કરીએ છીએ. અને એમને એક અનુભવ કહું છું કે મને 2015 હું પહેલી વાર એને ફોન પર મળ્યો, પછી એ એક વીક સુધી કન્ટિન્યુ સામેથી મિસ કોલ કરે, એટલે કોલ કરે, એટલે હું કહું હું ફોન કરું છું અહીંથી મારે ફ્રી છે. તો લગભગ અઠવાડિયા સુધી 10 દિવસ સુધી કન્ટિન્યુ ફોન પર મને બધું એટલી સમજણ પાડતા હતા કે કલાક સુધી વાત કરીને ત્યારે મને એમ થાય કે આ વ્યક્તિને આપણા માટે એટલું બધું શું છે કે બધું સમજાવવા પ્રયત્ન કરી, આખું સાયન્સ સમજાવવા પ્રયત્ન કરી રહ્યા. ત્યારે એનો ખ્યાલ આવ્યો કે એની સમર્પણ ભાવના, એની ઉત્કૃષ્ટતા કેટલી છે કે આ વિજ્ઞાન જગતને પહોંચે. એવા શાંતિભાઈને ફરી ફરી કોટી કોટી પ્રણામ. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. પ્રશ્ન એ છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી પ્રતિબદ્ધ કોણ અને અપ્રતિબદ્ધ કોણ? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી પ્રતિબદ્ધ કોણ, પ્રતિબદ્ધપણે કોણ વર્તે આપણી અંદર અને અપ્રતિબદ્ધ કોણ હોય? અને મૃત્યુ એ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી પ્રતિબદ્ધ કહેવાય? એ પ્રશ્ન થયો. પ્રતિબદ્ધ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી પ્રતિબદ્ધ વર્તવું એ તો કુદરતનો કાનૂન છે, અને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ થી પ્રતિબદ્ધ રૂપે જોવું એ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે, અને નથી દેખાતું એ બધું અપ્રતિબદ્ધ છે. પોતાપણું ઇન્વોલ્વ થઈ જાય છે, આ બધી વસ્તુ છે અપ્રતિબદ્ધ પણ છે. એટલે કે તમે બે ને છૂટા જોઈ શકતા નથી, અથવા તો કુદરતી રચનાને યથાર્થ રીતે કુદરતી રચના તરીકે નથી જોતા, એમાં રિલેટિવ સત્યમાં એન્ટર થઈ જાવ છો. એટલે વ્યવહારાત્મા પ્રતિબદ્ધ હોય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અને એને જુએ જાણે કુદરતી રચના તરીકે. વ્યવહારાત્મા તો કુદરતી રચના પ્રમાણે ચાલતો હોવાથી એની પાસે કોઈ ચોઈસ નથી. પ્રશ્ન એ જે પ્રતિબદ્ધ પ્રમાણે ઉદય કર્મને આધીન મન વચન કાયાથી વર્તે છે એ તમારા દર્શનમાં દેખાવું જોઈએ, એ પ્રતિબદ્ધ કહેવાય. નથી દેખાયું તે અપ્રતિબદ્ધ કહેવાય. આ તો આખી મારી સમજણથી જુદી વાત જ થઈ કે દર્શનમાં દેખાય એ પ્રતિબદ્ધપણું કહેવાય. બરાબર. કારણ કે
પ્રતિબદ્ધ શબ્દને અપ્રતિબદ્ધ શબ્દે પુરુષાર્થને લાગુ પડે છે, એ મિકેનિકલ ક્રિયા નથી લાગુ પડતું. અચ્છા બરાબર. એટલે જો દર્શનમાં દેખાય તો આ જે વ્યવહાર આત્મા કે મિકેનિકલ આત્મા કે ડિસ્ચાર્જ આત્મા એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પ્રમાણે પ્રતિબદ્ધ પ્રમાણે વર્તે છે, પણ જો દર્શનમાં ના દેખાય અને એની જોડે જોઈ થઈ જાય તો એ અપ્રતિબદ્ધતા કહેવાય, બરાબર ને? અચ્છા, એટલે મૃત્યુ વખતે એવી જાગૃતિ રહે કે આ પ્રતિબદ્ધ પ્રમાણે આ વર્તે છે અને આ શરીર છૂટે છે અને હું અપ્રતિબદ્ધ અથવા તો ના, આપણે તો જાગૃતિ જ રાખવાની છે, પછી પ્રતિબદ્ધ અપ્રતિબદ્ધ બે ના હોય ને. અચ્છા, એટલે જાગૃતિ એટલે પ્રતિબદ્ધ પણ બસ એ રહેવું જોઈએ આપણને, કે પ્રકૃતિ પોતે પોતાના સ્વભાવમાંથી જ પોતે પોતાનો અંત તરફ જઈ રહી છે કુદરતી રચના પ્રમાણે, અને હું પોતે એ કુદરતી રચના પ્રમાણે જે પ્રક્રિયા થઈ રહી છે એનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું અને હું એને જોનાર જાણનાર છું. એટલે મને એની અંદર કોઈ રિલેટિવ સત્યમાં ક્વેશ્ચન પઝલ આવું થતું નથી, કે જે થયું છે તે જ પ્રતિબદ્ધ છે અને તે એક કુદરતી રચનાનો ભાગ છે, એટલે હું એને એક્સેપ્ટ કરું છું. એટલે મારા કોઈ બ્લેમ અને ક્લેમ નથી, કોઈ પઝલ નથી, એક્સેપ્ટ જ છે. અને એ તમારી છેલ્લી અવસ્થામાં આવું રહે તો એને સમાધિ દશા કહેવાય, સમાધિ મૃત્યુ કહેવાય. અને એ કુદરતી કાનૂન પ્રમાણે જ વર્તે છે એ મનોચન કાયા દર્શનમાં રહેવું. મન વચન કાયા તો જીવ માત્રના કુદરતી કાનૂન પ્રમાણે છે, જે માને કે ના માને, સમજે કે ના સમજે. પ્રશ્ન મન વચન કાયાનો છે જ નહીં, પ્રશ્ન મન વચન કાયા પાછળ રહેલી તમારી દ્રષ્ટિ શું છે એના આધારે તમારું જ્ઞાન દર્શન વર્તે છે એમ કહેવાય. અચ્છા, એટલે દર્શનમાં જો રહે કે મન વચન કાયા કુદરતી કાનૂન પ્રમાણે વર્તે છે અને કુદરતી રચના પ્રમાણે ચાલે છે એ પ્રતિબદ્ધ પણું કહેવાય, બરાબર? અચ્છા, બરાબર છે, બરાબર છે. અચ્છા, સમજી ગઈ, સમજી ગઈ. જય સચ્ચિદાનંદ. બીજું કઈ પૂછવું છે? ના, હમણાં નથી પૂછવું. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. વિનોદભાઈ. હા, જય સચ્ચિદાનંદ, હું પુનાથી બોલું છું. જય સચ્ચિદાનંદ. હા, મારો આજનો આ જે પ્રશ્ન છે, જે આપણું એક સૂત્ર આવેલું છે, એ સૂત્ર જરા હું વાંચીને કહું, મને એમાં સમજવું. ઓકે. એમાં આવ્યું છે કે ઉદીરના સાતમા ગુંઠાના અને તેનાથી ઉપરના, બ્રેકેટમાં લખ્યું છે, વિશિષ્ટ વ્યક્તિ જ કરી શકે, અને ઉદીરના આપણાથી બીજાને ભોગવટો આપવાનો હોય તેવા કર્મોની જ થઈ શકે. તો આમાં મને આ સમજવું છે કે જો આપણે ડિવાઈડ કરે તો જ રાગ દ્વેષ થાય, અને મારો હિસાબ છે મારો હોય કે સામેનાનો હોય, તો બે એક જ રાખીએ છે. તો આમાં આ જે સેન્ટેન્સ આવ્યું છે કે આપણાથી બીજાને ભોગવટો આપવાના હોય તેવા જ કર્મોની જ થઈ શકે, એટલે શું કહેવું છે એમાં? એકચ્યુઅલી કહેવાનો મતલબ એ છે, હા, કે ઉદ્રિણા એ જ કર્મોની થઈ શકે જે મેં બીજા સાથે બાંધેલા છે તેને હું મારા કર્મ સત્તામાંથી રિમૂવ કરી શકું. ઓકે. કારણ શરીરમાંથી રિમૂવ કરી શકું જ્યાં સુધી આત્મા છે અને શ્વાસ છે ત્યાં સુધી. પણ બીજાએ મારા માટે જે કર્મ બાંધ્યા હોય એને હું કઈ રીતે રિમૂવ કરી શકું? દાખલા તરીકે મહાવીરને કાનમાં ખોલા ઠોકાયા, એને મહાવીર કેવી રીતે નાશ કરી શકે? ના ના ના, સમજી ગયા. આપણે આપણી સાઈડ નું જ કરી શકે, બીજાનું ના કરી શકે. એ જ કરી શકીએ એમ તો કહો મને. નહીં નહીં, સમજી ગયા, સમજી ગયા. હા, બરોબર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જન્મત પ્રણામ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હવે મારો પ્રશ્ન, આપણે દર્શન સંબંધી પેલા આપણે મેં પૂછ્યું હતું ત્યારે કીધું હતું જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દર્શન હોય, શીત ક્ષેત્રમાં દર્શન શબ્દ લાગુ ન પડે. હા, પછી તો હવે એ સંબંધી પછી મને આ જ્ઞાતા સંબંધી પછી પ્રશ્ન થાય, તો જ્ઞાતા ક્યાં સુધી રહે છે?
જ્ઞાતા દ્રષ્ટા ક્યાં સુધી રહે છે? શરીર હોય ત્યાં સુધી. બરાબર. સિદ્ધ ક્ષેત્ર માં પછી ન હોય ને જ્ઞાતા દ્રષ્ટા, ના જ હોય ને. બરાબર. આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી, અને સિદ્ધ ક્ષેત્રમાં માત્ર શુદ્ધાત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા નથી. નથી. બરાબર. ચાર્જે નહીં ને ડિસ્ચાર્જે નહીં. બરાબર. સમજાયું? હા, થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. ઘનશ્યામભાઈ. જય સચ્ચિદાનંદ. ઘનશ્યામભાઈ ઠાકોર. અનમ્યુટ કરો. ઓકે, કમલાબેન તમે અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપના વિજ્ઞાન થકી એ સમજાયું કે મન વચન કાયાની જે ઉકલતી બધી ક્રિયા છે એના પ્રતિક્રમણ, એ તો ઉકલતી છે એટલે પ્રતિક્રમણ ન કરીએ તો મતલબ ઉકલતી છે એટલે પ્રતિક્રમણ કરવાના એ કઈ નથી. પણ જે કઈ આપણે ક્રોધ કર્યો હોય કે ત્યારે જે કઈ ભાવ થયા હોય તો ભાવ આપણે ફેરવીએ તો એનો શું થઈ શકે? મતલબ એટલે પ્રતિક્રમણ કરો એ ભાવ જ ફેરવો છે ને, ક્રિયા તો ફેરવતા નથી. નહીં, હા, ક્રિયાને મહત્વ નથી આપતા કે ત્યારે ના. પણ તમે તમે કુછ પ્રતિક્રમણ કરીએ તો એમાં શું ફરે છે? ક્રિયા ફરે છે? નહીં, ક્રિયાના નહીં. હું ત્યારે કે હું જુદું કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ પોતે પોતા દ્વારા થયેલા દોષોનું પ્રતિક્રમણ કરે છે તે વખતે શું ફેરવે છે, ભાવ કે ક્રિયા? કોઈ પણ વ્યક્તિની વાત કરું છું. તો પછી તમને કેમ પ્રશ્ન પૂછવાનું મન થયું? ક્રિયા ફરે કોઈ દિવસ? હવે આપણા વિજ્ઞાનમાં શું આવે એ કહી દઉં. કોઈ પણ વ્યક્તિ પ્રતિક્રમણ કરે એટલે એનો ભાવ જ ફરે છે, ક્રિયા તો ફરતી નથી. ક્રિયાનો સ્વીકાર કરે છે કે મેં ભૂલ કરી છે, ક્રિયાની માફી માંગે છે, કે જેને કારણે એનું કર્મ ક્યાં તો ઉડી જાય ક્યાં તો હળવું થઈ જાય. બરાબર છે. પણ એ બીજા અવતારની વાત છે. પણ આપણે શું કહીએ છીએ કે હવે અતિક્રમણ ને પ્રતિક્રમણ એ બંને પ્રકૃતિનો સબ્જેક્ટ છે, માટે આપણે અતિક્રમણ કે પ્રતિક્રમણ કરવું આ બે સબ્જેક્ટ રહ્યા નહીં. માટે પ્રકૃતિ અતિક્રમણ કરે, પ્રકૃતિ પ્રતિક્રમણ કરે, આપણે બે અવસ્થાને કુદરતી રચના માનવું એ આપણો પુરુષાર્થ. પ્રતિક્રમણ ના કરવું એ પુરુષાર્થ નથી, કરવું એ પણ પુરુષાર્થ નથી. પણ પ્રતિક્રમણ કરો કે ના કરો એને કુદરતી રચના માનવું એ આપણો પુરુષાર્થ. બરોબર. પ્રતિક્રમણ નહીં કરવું એને પુરુષાર્થ એવું નહીં કહેવાનું, નહીં લોકો ઊંધું સમજે. સમજાઈ ગયું. ઓકે ઓકે ઓકે. બીજું કઈ પૂછવાનું છે? ના, બસ. કચ્છમાં છો? કચ્છમાં? ના ના, આવી ગઈ બોમ્બે. પ્રતિબદ્ધ ને પ્રતિબદ્ધ એટલે શું કહેવા માંગે છે કે પ્રતિબદ્ધ નો મતલબ એને પોતાના દર્શનમાં શુદ્ધાત્મા પદમાં રહી અને પ્રકૃતિ જે ઉકલી રહી છે એને જેમ છે તેમ સિદ્ધાંત રૂપે કુદરતી રચના તરીકે દેખાય છે એ લોકો પ્રતિબદ્ધ છે. અને એ જ પરિસ્થિતિમાં મને નથી દેખાતી તો હું પ્રતિબદ્ધ નથી, એટલું મારું અજ્ઞાન છે, એટલું મારું કચાશ છે, એટલી મારી દ્રષ્ટિ નબળી છે. બરાબર, સમજાયું. બરાબર. દાખલા તરીકે તમારું કોઈ વ્યક્તિ તમને તમારું અપમાન કરે અને તે વખતે તમને 100% કુદરતી રચના જ દેખાય, તમારા મન વચન કાયા અને સામેવાળાના મન વચન કાયા 100% કુદરતી રચના જ દેખાય, તો તે વખતની તમારું દર્શન એ પ્રતિબદ્ધ કહેવાય. શું કહેવાય? પ્રતિબદ્ધ કહેવાય. પણ તમે ક્યાં તો તમારા મન વચન કાયને કરતા જુઓ, ક્યાં તો સામેવાળા મન વચન કાયને કોઈ પણ એંગલથી કરતા જુઓ તો એ તમે પ્રતિબદ્ધ ના કહેવાય પણ અપ્રતિબદ્ધ કહેવાય.
સમજ પડી, આમ કન્ફ્યુઝ થયા થઈ જાય. અપ્રતિબદ્ધ એટલે પેલું તનમાં અવર સવર થઈ ગયું, ખ્યાલ આવી ગયો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ કાળમાં કોઈને સ્પષ્ટ વેદન ન હોય આત્માનું, તો પછી આત્મજ્ઞાની કેવી રીતે કહેવાય? આત્મજ્ઞાની એને સ્પષ્ટ વેદન સાથે કોઈ લેવા દેવા નથી. તો પછી આત્મજ્ઞાની કેવી રીતે? આત્મજ્ઞાની એટલે જેને આત્માનું જ્ઞાન છે, આત્માનું લક્ષ રહે છે, અને જે આ જગતના સનાતન સત્યને કુદરતી રચના તરીકે જેમ છે તેમ સમજી શકે છે, અનુભવી શકે છે, અને બીજાને એ જ પ્રમાણે સૈદ્ધાંતિક જ્ઞાન સમજાવી શકે છે, એ બધા આત્મજ્ઞાની કહેવાય. એ બધા કેવળ જ્ઞાની ના કહેવાય. નહી પણ અનુભવ કેવી રીતે? અનુભવ શું બોલે? આત્માનો અનુભવ કેવી રીતે? આત્માનો અનુભવ કેવી રીતે એટલે ખ્યાલ ના આવ્યો મને. તમે કીધું આત્માનો અનુભવ કરી શકે, તો એ આત્માનો અનુભવ કેવી રીતે? આત્માના નિરંતર લક્ષમાં રહે છે, એના અસ્તિત્વ, એના ગુણો અને એના સ્વભાવથી જે નિરંતર એના લક્ષમાં રહે છે કે હું આ છું, અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના જે નિરંતર જોઈ રહ્યા છે પોતાના શુદ્ધ દર્શનથી, શુદ્ધ જ્ઞાનથી આત્માને આત્માનું લક્ષ્ય છે, અને શુદ્ધ દર્શનથી આ જગતનું સનાતન સત્ય અવસ્થામાં સમજી રહ્યા છે અને બીજાને સમજાવી રહ્યા છે, એ બધા આત્મજ્ઞાની પુરુષ કહેવાય. એને કેવળ જ્ઞાની ના કહેવાય. આત્મજ્ઞાની એટલે કે જેનું લક્ષ આત્મામાં જ છે, છતાંય મન વચન કાયા હોવાથી સંસાર પણ છે. જેમ કે જે લોકો સંસારમાં રહે છે એને સંસારી કહે છે, પણ છતાંય અંદર આત્મા તો છે. બરાબર બોલતા નથી. હા બરાબર. સંસારી આપણે કે તમે સંસારી છો, પેલો કે મારામાં આત્મા નથી, તો કે આત્મા તો છે ને, તો પછી સંસારી કેમ કહો છો? તો પણ તારું દ્રષ્ટિ શેમાં છે? તો કે સંસારમાં છે એટલે સંસારી. તો જ્ઞાનીનો દ્રષ્ટિ શેમાં છે? આત્મામાં છે એટલે આત્મજ્ઞાની કહે છે. સંસાર તો એમ નહીં છે, પણ દ્રષ્ટિમાં નથી ને સંસાર. બરાબર, પણ અનુભવ કઈ રીતે? અનુભવ કોઈ પણ વ્યક્તિને આત્માનો છેલ્લા અવતાર સિવાય કોઈ અવતારમાં થતો નથી. અનુભવી જ્ઞાની કે ને આત્મજ્ઞાની અનુભવ. અનુભવી જ્ઞાની શબ્દ વપરાય છે એટલા માટે વપરાય છે કે જેને હું કોણ છું એનું ભાન છે અને વર્તે છે. મારા સ્વભાવ શું છે એને વર્તે છે, મારા ગુણો શું છે એને વર્તે છે, અને પોતે આ મન વચન કાયાની તમામ અવસ્થાઓથી મુક્ત રહી શકે છે. એને અનુભવી જ્ઞાની કહેવાય, પણ એને કેવળ જ્ઞાની ના કહેવાય. ઓકે ઓકે. અનુભવી જ્ઞાની અને કેવળ જ્ઞાનીમાં આસમાન જમીનનો ફેર. જેનો નિરંતર નિસદિન આત્માનો ઉપયોગ છે બધા જ અનુભવી આત્મજ્ઞાની કહેવાય. પણ કેવળ જ્ઞાની એટલે આત્મા સ્વરૂપ થઈ ગયા પછી એનો ઉપયોગ ના હોય, પુરુષાર્થ ના હોય. આત્મજ્ઞાની શબ્દ પુરુષાર્થ વાળાને લાગે છે, કેવળ જ્ઞાનીને આત્મજ્ઞાની શબ્દ લાગતો નથી. બરાબર. તમને આ બેનો મીનિંગ ખબર પડી? બેનો મીનિંગ ખબર પડી? કેવળ જ્ઞાની અને આત્મજ્ઞાનીનો મીનિંગ શું? કેવળ જ્ઞાની તો લાસ્ટ ભાવમાં જ કાલ કેવળ જ્ઞાન તો. કેવળ જ્ઞાની અને આત્મજ્ઞાનીનો મીનિંગ સમજાયો એમ પૂછું છું. એટલે થોડું ખુલ્લું થયું મને, પણ હજી એમ થાય છે કે આત્મજ્ઞાની આત્માનો અનુભવ વગર કેવી રીતે થઈ શકે? એ તો બધાને ખબર જ પડે છે કે જન્મ્યા પછી હું જીવી રહ્યો છું, મને આ જીવનનો ક્યાં અનુભવ છે? બોલતા નથી.
થોડું નથી ખ્યાલ આવતો. ઉત્તર તો બોલતા નથી, તમે પ્રશ્ન પૂછી લો, હું જવાબ આપું, ભઈ બોલતા નથી પછી. ના એટલે તમારે બોલવું જોઈએ ને. વિચારું છું, મને ખ્યાલ નથી આવતો. મેં તમને કીધું કે આપણે જન્મ્યા પછી આ લાઈફનો ક્યાં અનુભવ છે, નથી જીવતા? ના જીવીએ છીએ ને. તો પછી એમ કેમ નથી બોલતા, મને તો અનુભવ નથી, હું કેમ નું જીવીશ, એવું કેમ નથી બોલતા? એટલે જીવવાને ને અનુભવને શું લાગે? એટલે જીવા જીવ અનુભવ વગર પણ જીવીએ તો વાંધો નથી આપણે. નહીં નહીં, એ તો જેમ જેમ આપણું લાઈફ આપણી જીવતા જાય એમ અનુભવ થાય ને. તો જેમ જેમ આત્મામાં રહેશે એમ આત્માનો અનુભવ થશે, એમાં કેમ પ્રશ્ન ઉભો થાય છે? હું આત્માનો અનુભવ એટલે એમ કે આત્મામાંથી જ બધું નીકળેલું આવે એમ. શું શું નીકળેલું આવે, દાખલો આપો હવે. એટલે જે ભી આપણને આ કઈ પણ આપણે જ્ઞાનની વાતો હોય કે જે એક્સપિરિયન્સ હોય આત્માનો, તો એમ નીકળે એવું લાગે મને. ના એક દાખલો આપો તમે કે આ આત્મામાંથી નીકળેલું કહેવાય, એવો દાખલો આપો. અત્યારે તમે અમને જે સમજાવી રહ્યા છો એમ લાગે કે તમે આત્મામાંથી જે નીકળેલી વાણી બોલો છો. આત્મામાં શબ્દ નામનો ગુણ છે? નહીં. તો છતાંય આત્મામાંથી નીકળે છે તો કઈ રીતે અનુભવ? મને પૂછો ને તો હું જવાબ આપું, પણ તમે માની લો તો પછી હું શું કરું? ના કઈ રીતે અનુભવ? તમારે એમ કહેવાનું કે આત્માની અંદર થી શબ્દ ના નીકળે તો પછી અનુભવ કઈ રીતે, એનો જવાબ તો મેં આપી દીધો. જે નિરંતર પોતે પોતાના સ્વ સ્વરૂપમાં સ્વ સ્વભાવમાં અને સ્વ ગુણોમાં જ રહેવા જે પ્રયત્ન કરી રહ્યા છે, અને જે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના સમજી અને અનુભવી રહ્યા છે, એ બધા આત્મજ્ઞાની છે. ભલે લેવલ જુદા જુદા હોઈ શકે, જેનું લક્ષ્ય જ આત્મા છે બધા આત્મજ્ઞાની કહેવાય. ઓકે ઓકે. જેનું લક્ષ સંસાર છે એ બધા સંસારી કહેવાય, ભલે ભિખારી હોય કે રાજા હોય. ઓકે ઓકે. એટલે દરેક વસ્તુને તમે સિદ્ધાંતથી સમજશો તો જ સમજાશે, ચોપડીના શબ્દોથી નહીં સમજાય. ના એટલે મને એવું લાગ્યું કે અનુભવ એટલે કેવી રીતનો એમ. આપણે ચોખ્ખું જ કીધેલું છે કે આત્માનો અનુભવ સ્પષ્ટ વેદન એ છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી જ હોય, પછી આગલા કોઈ પણ અવતારમાં આત્માનો અનુભવ શબ્દ વાપરી શકાય નહીં. એ પ્રશ્ન બધા અસ્થાને છે. જયારે આપણે સિદ્ધાંત મૂકી દીધો કે કેવળ જ્ઞાન છેલ્લા અવતારમાં હોય, પછી કે આગલા અવતારમાં કેમ ના હોય, એ પ્રશ્ન કેમ ઉભો થાય એમ પૂછું છું. ના એ પ્રશ્ન મારા દિમાગમાં, એ પ્રશ્ન ના ઉભો થતો એના જેવો જ છે. આત્માનો અનુભવ પણ છેલ્લા અવતારમાં થાય, તો પછી આગલા અવતારમાં આત્માનો અનુભવ શબ્દ કેમ જોડ્યો આપણે? મેં પહેલા કીધું છે કે છેલ્લા અવતારમાં જ આત્માનું સ્પષ્ટ વેદન પ્રત્યેક જીવને કેવડી હોય કે તીર્થંકરો બધાને છેલ્લા અવતારમાં પાછું માતાના ગર્ભમાંથી થાય. એ બરાબર. આવું મેં કીધું, પછી આગલા અવતારમાં અનુભવ શબ્દ જોડવાની જરૂર ખરી? એ બરાબર, પણ મને જે લાગ્યું કે સંસારમાં આપણે એક્સપિરિયન્સ થયો કે સપોઝ કે આપણે આગમાં હાથ થયો તો દાજી ગયા, તો એ આપણો અનુભવ થયો. તો એટલે આત્માનો અનુભવ કઈ રીતે, મને એ ન સમજાય. પણ એટલે તો મેં કીધું કે આત્માનો અનુભવ તો છેલ્લા અવતારમાં સ્પષ્ટ વેદન થાય. અત્યારે આત્મજ્ઞાન હોય, આત્માનો અનુભવ ના હોય, એટલે આત્મજ્ઞાની કહેવાય છે. ઓકે ઓકે ઓકે. હોય જ નહીં તો પછી કઈ રીતે પ્રશ્ન પૂછો છો? પૂછું હોય જ નહીં તો પછી કોઈને ના હોય, પછી ક્યાં પ્રશ્ન આવ્યો? મારી વાત સમજાઈ? શું કહું છું, આત્માનો અનુભવ એટલે કે સ્પષ્ટ વેદન એ કોઈ પણ જીવને કેવળી કે તીર્થંકરને લાસ્ટ બર્થમાં જ હોય આત્માનો અનુભવ, પછી આગલા અવતારમાં હોય કે નહીં પ્રશ્ન કેમ ઉભો થાય એમ પૂછું છું. મેં સિદ્ધાંત કહી દો, પછી ક્યાં પ્રશ્ન આવ્યો? અનુભવ એટલે મને લાગ્યું પ્રેક્ટિકલ, એકદમ પ્રેક્ટિકલ વસ્તુ ક્રિયાને લાગુ પડે. ઓકે ઓકે. પ્રેક્ટિકલ તો ક્રિયાનો શબ્દ આવ્યો કે આમ કરો તો આમ થાય. ક્રિયાને લાગુ પડે, દ્રષ્ટિને લાગુ પડે, સ્વભાવને લાગુ ના પડે. પ્રેક્ટિકલ શબ્દ ક્રિયાને લાગુ પડે,
અને દ્રષ્ટિને લાગુ પડે. દ્રષ્ટિ એટલે પ્રતિષ્ઠિત આત્મા, ક્રિયા એટલે મન વચન કાયા. આત્માને પ્રેક્ટિકલ શબ્દ લાગુ ના પડે, એના નિરંતર સ્વભાવમાં જ હોય છે, એમાંથી બહાર નીકળતો જ નથી. પછી એને પ્રેક્ટિકલ શબ્દ કઈ રીતે લાગુ પડે? થિયોરિટિકલ હોતો જ નથી આત્મા. ઓકે ઓકે, થોડું જરા થોડો અભ્યાસ કરો તો ખબર પડે, અભ્યાસ કરવો પડે. આ એકલી ચોપડીઓ વાંચી જઈએ છે ને, એટલે શબ્દ જ્ઞાન આપણું આડું આવે છે, શબ્દ જ્ઞાન આડું આવે છે. અનુભવ જ્ઞાન હોય ને તો શબ્દ જ્ઞાન ગમે તે વાંચીએ આડું ના આવે. આપણે જાણીએ કે આ વ્યૂ પોઈન્ટ છે, ઇટ્સ ઓકે, પણ સિદ્ધાંત આ છે તો પછી વ્યૂ પોઈન્ટ ને આપણે ટચ કરવાની જરૂર નથી, બાયપાસ કરો, પતી ગયું. ઓકે, પણ આપણે સિદ્ધાંતે સમજીએ અને વ્યૂ પોઈન્ટ એ સમજીએ, પછી એમ થાય કે આ વ્યૂ પોઈન્ટ સાચો કે સિદ્ધાંત સાચો, વ્યૂ પોઈન્ટ સાચો કે સિદ્ધાંત સાચો, બસ આ પઝલ થઈ જાય છે. ઓકે, એટલે હંમેશા કોઈ પણ વાત આધ્યાત્મ માર્ગે સમજવી હોય ને તો સનાતન સત્ય સમજ્યા પછી એ સબ્જેક્ટ ઉપર કશું સમજવાનું બાકી ના રહે. સનાતન સત્ય સમજ્યા પછી વ્યવહાર સત્ય અને વ્યવહાર સત્ય અને રિલેટિવ સત્ય સમજ્યા હોય તો પછી હજુ સનાતન સત્ય સમજવાનું બાકી છે. જેમ કે દાદા ભગવાન ને બધું જ્ઞાન માં દેખાણું, એમને બધું ખુલ્લું થયું. કોને? દાદા ભગવાન ને. ઓકે, જે બધું જ્ઞાન અને ખુલ્લું થયું ને, હા, પછી તો એ અનુભવ જ્ઞાન કહેવાય ને? શેનો અનુભવ થયો? એટલે વાસ્તવિકતા નો. તમે આત્માના અનુભવ નું પૂછો છો, જગત નો અનુભવ તમે શું પૂછો છો એ મને ખ્યાલ નથી આવતો. તમે અત્યાર સુધી આત્મજ્ઞાન ની જ વાત કરો છો, હવે પણ જગત માં આવી ગયા પાછા? નહી, પણ જે દાદા ભગવાન ને જે જ્ઞાન, એ કહું છું કે દાદા ભગવાન ને શેનો અનુભવ થયો? તમે કોને એમ પૂછો છો? સાંભળવા તૈયાર છું, શેનો અનુભવ થયો? તો એમને બધું આ ખુલ્લું કર્યું ને જ્ઞાન. શું અનુભવ માં આવ્યું એ તો પણ, એમને અનુભવ શું આવ્યો, થયો, શું ખુલ્લું કર્યું મને કહો. તમે કહો, તમારા બે ત્રણ લીટી માં કહો. જગત શું છે, કર્મ શું છે, કયા આધારે ચાલે છે, એટલે એમને જગત સંબંધી જ્ઞાન થયું કે આત્મા સંબંધી? એ મને ખ્યાલ નથી આવતો. આપણે સમજવું જોઈએ કે આપણે જયારે એવું બોલ્યા કે મેં બીજાની પ્રકૃતિ ને જાણી લીધી, ત્યારે એટલા સમય માટે આપણે આપણી પ્રકૃતિ માંથી બહાર હતા, આપણી પ્રકૃતિ જાણવાની બધું બાકી રહી એ સમય માટે. ઓકે, સમજી ગયા. એટ એ ટાઈમ બે વસ્તુ ના જણાય. એટલે એમને દાદા ભગવાન ને જે જ્ઞાન થયું એ કેવળ દર્શન નું 356 ડિગ્રી નું થયું. શેનું? કેવળ દર્શન. સમજાય? કેવળ જ્ઞાન કોઈને અપૂર્ણ થાય નહીં. તમે ઇતિહાસમાં સાંભળ્યું છે કોઈ દિવસ કે મહાવીર ને પહેલા આગલા અવતાર માં 355 હતું, પછી 360 થયું? આવું તમે સાંભળ્યું છે? નહીં. અચ્છા, તે સિવાય કોઈના નામે સાંભળ્યું છે? ના, એનાથી સાંભળ્યું. તો પછી કોઈને અપૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન થાય? ના થાય. તો પછી જે અપૂર્ણ થયું એ શું હોય? જ્ઞાન હોય કે દર્શન હોય? દર્શન. તો દર્શન તો રિલેટિવ સત્ય ને સનાતન સત્ય ને લાગુ પડે છે, એને આત્મા આવતો નથી. એમાં જ્ઞાન શબ્દમાં આત્મા આવે, દર્શન દર્શન માટે સનાતન સત્ય આવે. ઓકે ઓકે, એટલે આ બધું તમે જાણતા નથી એની તો આ તકલીફ છે. હા, એટલે તો પૂછું છું ને, નથી જાણતી. ના, કઈ વાત, કઈ વાત. ક્યાં રહો છો તમે? બેંગ્લોર. ઓકે 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 ઓકે. જય સચિદાનંદ જી. જય સચિદાનંદ. સ્વામીજી, એક પ્રશ્ન થાય છે. પેલા ભાઈએ જે નોનવેજ નો જયારે પૂછ્યું ને, ત્યારે કે આપણા દાદાજી તો એમને તો દર્શન, હમણાં આપણે વાત કરી 356 સુધી એમનું પહોંચી ગયું હતું ને, બહુ સેપરેશન પણ રહેતું હતું દાદાજીનું. તો એમને જયારે ઓપરેશન કરાવ્યું ત્યારે એમને એનેસ્થેશિયા પણ લેવાની એમને ના પાડી હતી. તો એની પાછળનું શું સાયન્ટિફિક રીઝન શું હોય શકે સ્વામીજી? સાયન્ટિફિક રીઝન શું? જાગ્રત અવસ્થાનો પ્રાકૃતિક ગુણ.
જાગ્રત અવસ્થાનો પ્રાકૃતિક ગુણ, જાગૃતિ અંદર અને પેલી સહન કરવું એ પ્રકૃતિનો ગુણ. હા, પણ એમાં એવું પણ આવે છે કે અમને આવરણ આવી જાય એવું કંઈક એવું છે એમાં બુકમાં. એ એમના જાગૃતિ અવસ્થા એમના દર્શનનો પ્રશ્ન છે. બહાર થયું છે એમનું ઉદય કર્મ છે. બાર થયો ઉદય કર્મ અને એમના દર્શન નો, પણ એટલે આવરણ આવી જાય એટલે એનેસ્થેસિયા એ લે તો એમને આવરણ આવી જાય એવી રીતના એ ટાઈમ પૂરતું આવી જાય. એટલે એ એવું કહેવા માંગે છે કે આ શરીરને બેભાન કરો એટલે અમારી જે જાગ્રત અવસ્થા છે એ જાગ્રત અવસ્થામાં વિક્ષેપ આવી શકે. હવે સમજાયો સ્વામીજી. પણ એ આ તો દાદા ભગવાને કીધું એટલે આપણે એ સબ્જેક્ટને બહુ ડીપમાં નથી લઈ જવા માંગતા. આપણે વિજ્ઞાન એવું કહેવા માંગે છે કે ઇફ યુ આર કોન્શિયસ ઓર અનકોન્શિયસ, તમે જાગેલા છો કે ઊંઘેલા છો, કોન્શિયસ છો કે અનકોન્શિયસ છે, તમારો પ્રતિષ્ઠિત આત્મા જન્મ્યો તો મરે ત્યાં સુધી ઊંઘતો નથી. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ સાયન્સ. આપણે સમજી લેવા, બાકી બધું દરેકે જે કીધું છે એ એમના એંગલ થી એમના દ્રષ્ટિકોણ થી સાચું અને સારું છે. એમાંથી આપણે જે ઇન્સ્પાયર થતું હોય મેળવી લેવાનું. બરાબર સ્વામીજી. આપણે સિદ્ધાંત પકડવાનો, બસ સિદ્ધાંત પકડવાનો. હા, કેતું ગમે ત્યારે વાંધો ના આવે. હા હા, સાચી વાત. આ થોડું રિયલિટીમાં પણ આવી ગયું કેવાય. એટલે આમાં શું થાય છે કે સામાન્ય રીતે જયારે કોઈ પણ વસ્તુ પુસ્તકમાં આવે પછી લોકો એને પ્રેઝન્ટ કરે ત્યારે બધું એક્ઝેક્યુશન કરીને કરે, એક્ઝેક્ટલી ના બોલે, અતિશયોક્તિ. તમારું તો કોઈ નું ના ચાલે. ના ના ના, પ્રિન્સિપલ સમજીએ તો બધા પ્રશ્નો નું સોલ્યુશન પરમેનન્ટ મળે. અને પેલું એમ થાય કે ભાઈ આવું થયું હશે, થઈ બી હશે, નહીં થયું હશે, કારણ કે આપણી પાસે વી હેવ નો વિઝન ઓફ ક્લેરિટી કે ભાઈ ખરેખર આવું થઈ શકે કે ના થઈ શકે. પ્રતિષ્ઠિત આત્મા લાગુ પડે છે. આત્મા ઊંઘી શકે એમ જ નથી, કારણ કે ઇઝ નોન ફિઝિકલ સ્ટેટસ. બરાબર. અને કોન્શિયસ અને અનકોન્શિયસ શબ્દ, જાગવું અને ઊંઘવું શબ્દ ઇઝ અ ફિઝિકલ સ્ટેટસ છે. એટલે પેલા સ્ટેટસ ને આ સ્ટેટસ ને કોઈ લેવા દેવા નથી, લેવા દેવા સાયન્ટિફિકલી. હા હા, સાચી વાત છે સ્વામીજી, એકદમ. હા, સમજાય, સમજાવ્યું, એકદમ સમજાઈ ગયું સ્વામીજી. એટલે જો આપણે સાયન્સ સમજીએ ને તો ઘણી બધી વસ્તુઓ ના પ્રોબ્લેમ ટુડે એન્ડ ઓલસો ટુમોરો આપણને ઇઝીલી ખબર પડી જાય. ભાઈ દુનિયાની એક વસ્તુ છે કે તમારી વાત દુનિયાના કેટલા લોકો ના એક્સેપ્ટ કરે એને ક્યારે ઇમ્પોર્ટન્ટ ના આપશો. તમે સાયન્ટિફિકલી પ્રેઝન્ટ કર્યું એને જ ઇમ્પોર્ટન્ટ આપજો. જિંદગીમાં મેં આજ કર્યું છે. હા હા, બરાબર છે સ્વામી. બાકી દુનિયા તો ના માને, એની મરજી છે. ના માને, બરાબર છે, બરાબર છે. આપણે સિદ્ધાંતને બદલવો નહીં, દુનિયા સ્વીકારે યાદ અસ્વીકારે. અને સિદ્ધાંત એ આપણું દર્શન છે, એ નોલેજ નથી. હા હા, એટલે દર્શન ના બદલાવવું જોઈએ. દુનિયા ના માને માને એની મરજી છે. બરાબર છે સ્વામીજી. તો જ તમને આ વિજ્ઞાન અને વિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર આત્મવિશ્વાસ ખુલ્લો થશે. નહીતર શું વારેઘડીએ ફેરાવ કરીએ તો પછી એનો મીનિંગ જ નહીં ને. એટલે આ બાબતમાં એવું લાગતું હતું કે એવું શું હશે એમ કરીને, એટલે આપની પાસે જાણી લીધું એમ કરીને. ના ના, સારું કર્યું. એટલે આ તો એ નિમિત્તે ઓવરઓલ વાત કરવા માંગુ છું. હા હા, પણ હવે પણ વાતને વ્યક્તિ વિશેષ તરીકે સમજવા પ્રયત્ન ના કરવો. ભલે વાત વ્યક્તિના નિમિત્તે નીકળી હોય પણ આપણે સિદ્ધાંત થી સમજીએ તો પછી કોઈ પ્રોબ્લેમ જ ના આવે. હા હા સ્વામીજી, હવે બરોબર ખ્યાલમાં રહેશે. આ તો કોઈ વ્યક્તિ આપણને એમ કે દાદા ભગવાન મારે મારા ઘેર આવ્યા હતા અને પછી મેં કીધું કે દાદાજી મારો ધંધો ચાલતો નથી તો મને વિધિ કરી આપો, અને દાદાએ મને વિધિ કરી આપી અને પછી કીધું જા તારા ઘેર લક્ષ્મી ના ડગલા થશે, અને ત્યારથી મારો ધંધો ધમકો દુકાળ ચાલે છે. તો કોને રિલેટિવ સત્ય કેવું કે સનાતન સત્ય કેવું? રિલેટિવ છે ને આ તો બધું. લોકો શું કહે, જો દાદા ભગવાન નો કેવો ચમત્કાર, આવો આમ જ ચાલે. દુનિયા રિલેટિવ સત્ય ઉપર ચાલે છે અને સાયન્સ સનાતન સત્ય ઉપર ચાલે, બંનેના લેવલ જ જુદા છે. ડિફરન્ટ છે, ટોટલી ડિફરન્ટ છે. એટલે આપણે એઝ અ સાયન્ટિસ્ટ તરીકે આપણા વિઝનમાં
કોઈ પણ દિવસ લો ઓફ નેચર થી બીજી કોઈ પણ વાત ની અંદર એન્ટર ના થવા દેવું, સાંભળવી એનો વાંધો નથી, પણ અંદર વિઝન માં એક્સેપ્ટ ના કરવા દેવી, એક્સેપ્ટ નહીં કરવાની. હા, સો મેની પઝલ ઇન યોર વિઝન. હા હા હા, બરાબર, સાચી વાત છે સ્વામીજી, એકદમ સાચી વાત. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. મિલનભાઈ બોલશો. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. ધ્યાન એ પરિણામ છે, તો એના વિશે થોડું સમજવું હતું. એ આમ ક્લેરિફાઈ નથી થતું, આપણે ક્યારે એમ કહી શકીએ કે આ પરિણામ આવી ગયું, કે અત્યારે આપણે પરિણામમાં રમણ કરી રહ્યા છીએ. ધ્યાન એ પરિણામ છે એવું તમે ક્યાં સાંભળ્યું સ્વામીજી? આપતવાણી અને એ બધામાં, મતલબ ધ્યાન કરવાનું ના હોય એ એની મેળા એનું જે મતલબ પરિણામ ગણવાનું છે. આ ધ્યાન એ પરિણામ શબ્દ દાદા ભગવાન બોલ્યા છે ને. હા હા. કે કેટલી વ્યક્તિઓને 100 અવતારે ખબર નહીં પડે. બરાબર. શું કહું છું? હા, બહુ 100 અવતારે ખબર નહીં પડે એમ બધું. 100 અવતાર, એક અવતારે નહીં. બરાબર. કારણ કે એ શબ્દ છે ને, એ જે બોલ્યા છે ને, એને સમજવો ને, એ દર્શન જોઈએ, નોલેજ ના જોઈએ. બરાબર. અમારે આ જ વાક્ય ઉપર લગભગ 8-10 વખત અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓના મોઢે ડિસ્કશન થયું છે સત્સંગમાં. બરાબર. ખ્યાલ આવ્યો ને? એ સમજવું સહેલું નથી, પણ હું તમને સિમ્પલ ભાષામાં કહી દઉં છું, એટલે તમને સમજી જજો એને, અને પછી એને વાગોળવા પ્રયત્ન કરજો પછી શાંતિથી પછી. હા, બરાબર. ધ્યાન એ પરિણામ છે. હવે પરિણામ શબ્દ કોને લાગુ પડે? કોઝ ને કે ઇફેક્ટ ને? ઇફેક્ટ ને. હવે જો ધ્યાન એ પરિણામ છે, તો પછી પુરુષાર્થ શબ્દ તો લાગુ પડે નહીં. ના, પછી ના લાગુ પડે. પછી એનું વેલ્યુ શું? હા, એટલે અવસ્થામાં છૂટાડ્યા એ જ એનું પરિણામ ને એ ધ્યાન. એટલે તો કહું છું કે જો તમને સમજતા બહુ વાર લાગશે કહું છું. બરાબર. આ તો હું જે શરૂઆત કરું જવાબ આપવાની, કે તમે લોકો કેવું કેટલું સમજો છો એટલા માટે. હા હા, બરાબર. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ધ્યાન એ પરિણામ છે એ શું કહેવા માંગે છે? ધ્યાન એ તમારા જ્ઞાન દર્શન નું પરિણામ છે, એ પુરુષાર્થમાં જાય. બરાબર. જ્ઞાન દર્શન નું પરિણામ છે એમ કે છે. ઓકે. ઉદય કર્મ નું પરિણામ નથી. હા, એ તો આમ ક્લિયર હતું સ્વામીજી, પણ આપણે ધ્યાનમાં રમણ કરી રહ્યા છીએ એ આપણને સેલ્ફ આપણે અનુભવ થાય ખરો, આપણે પોતે એને પામી શકીએ એવી રીતે? પણ તમે ધ્યાન પરિણામ શબ્દ બોલો તો પરિણામ તો ડિસ્ચાર્જમાં જાય. હા, એ ડિસ્ચાર્જ, પણ એ એકચ્યુઅલી ડિસ્ચાર્જ તરીકે ના લઈ તો. પણ એટલે તો મેં કીધું કે ડિસ્ચાર્જ તરીકે લેવા માટે જ્ઞાની પુરુષે કહ્યું જ નથી. બરાબર. એમને તો એમ કીધું કે તમે કોઈ પણ અવસ્થામાં તમારું જેવું જ્ઞાન દર્શન છે એના આધારે તમારું ધ્યાન છે, એટલે જ્ઞાન દર્શન નું પરિણામ ધ્યાન, એટલે પરિણામ એટલે પુરુષાર્થ રૂપે ધ્યાન છે, એ પરિણામ રૂપે ધ્યાન નથી, એ જ્ઞાન દર્શન ના પુરુષાર્થ નું પરિણામ છે. એ તમારો ખ્યાલ આવ્યો કે નહીં? એ તમારો ડિસ્ચાર્જ નથી. બરાબર. અને જેવું જ્ઞાન એવું ધ્યાન, અને જેવું ધ્યાન એવું તમને ફળ મળશે. બરાબર. પરિણામ એ પુરુષાર્થ ના સંદર્ભમાં સમજવાનો છે, પરિણામ ના સંદર્ભમાં નહીં. બરાબર. સમજાયું? હા. અને બીજું એક એ પૂછ્યું હતું કે આ જે મેડિટેશન જે કહે છે સ્થૂળ ભાષામાં, અને આ આપણે ધ્યાન જે સમય છે એ તો ટોટલી આખી અલગ જ વસ્તુ થઈ ને સ્વામીજી? એ ક્યાં લેવા દેવા છે સાહેબ? હા હા. આ બેસીએ છીએ, રામને જોઈએ, કૃષ્ણને જોઈએ, મહાવીરને જોઈએ, મંત્રને જોઈએ, મંદિરને જોઈએ, ગુરુને જોઈએ, ભગવાનને જોઈએ, એ બધા ધ્યાન, બધા એ બધા પ્રાકૃતિક ધ્યાન છે. બધા કેવા છે? પ્રાકૃતિક ધ્યાન છે. એ પરમાત્માના જ્ઞાન દર્શન નું ધ્યાન થોડું છે સાહેબ, પ્રાકૃતિક ધ્યાન છે. અને આજે એમ કે છે કે આપણે મેડિટેશનમાં બેઠા હોઈએ તો પહેલા શરીર શિથિલ થવું જોઈએ, પછી તમારા વિચારો અને પછી તમારા શ્વાસ,
આ એકદમ સાવ એકદમ ઢીલા પડી જાય ત્યારે તમને આ મુક્તતાની ફિલિંગ થાય, તો એ બધું સ્થૂળ તો આમાં મેડિટેશનમાં જ ગયું ને સ્વામીજી? એ બધું પ્રકૃતિના ગુણોમાં જાય સાહેબ. બરાબર. ને પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, ને પ્રકૃતિનો કંટ્રોલર કુદરત છે સાહેબ. બરાબર. હા, પછી આપણે એમાં કેમ ઊંડા ઉતરવાનું? હા ના, આમ કન્ફ્યુઝન થતું હતું ને, તો બે વચ્ચે કે આપણે ક્લિયર ડિમાર્કેશન કરી લઈએ. ઓકે ઓકે. હા ભલે, બીજું કે પૂછવાનું છે? ના ના, જય સચિદાનંદ. એ સર સર, જય સચિદાનંદ. તો સ્વામીજી અહીંયા ધ્યાન એટલે શું સમજવાનું? તમે મેડિટેશન નું તો કહ્યું, પણ ધ્યાન એટલે શું સમજવાનું? તો પછી ધ્યાન જો પરિણામ નથી ને જ્ઞાન દર્શન હોય, તો જે પુરુષાર્થ હોય એને ધ્યાન કહેવાનું? જ્ઞાન સેપરેશન છે. ધ્યાન એ પરિણામ શબ્દ વાપર્યો છે, એ જ્ઞાન દર્શન ના ધ્યાન ની વાત કરી છે. એ ધ્યાન એ પરિણામ રૂપે નથી, પુરુષાર્થ રૂપે છે. હા, પણ શું ધ્યાન એટલે શું? ધ્યાન ઇઝ અ અવેરનેસ ઓફ યોર જ્ઞાન એન્ડ દર્શન ઇન એની સર્કમસ્ટાન્સીસ એન્ડ ધે ક્રિએટ ધ કોઝ, એને પરિણામ કહેવાય. એ કોઝ ને પરિણામ કહેવાય, એ ઇફેક્ટ ને પરિણામ વાત નથી કરતી, કોઝ ને પરિણામ કહેવાય. જેવું જ્ઞાન એવું ધ્યાન, અને ધ્યાન એટલે તમારો પુરુષાર્થ. એ પુરુષાર્થ નું તમને નેક્સ્ટ બર્થમાં કુદરત ફળ આપશે. So that is jagruti, ne, actually. Yeah, it is the awareness of your jnana and darshan. Okay. Any circumstances, tamaru jnana darshan je che, ena adhare utpan thati avastha ne dhyan kevaye, ane dhyan ne parinam kevaye, e dhyan ne adhare, kudrat tamne e tamara pursarth rupi parinam nu next birth ma parinam aapse, actual, physically, athva sanjogo ne, sanjogo pramane. ઓકે સ્વામીજી, આ પહેલી વાર આવી વાત થઈ છે. કારણ કે અમે ધ્યાન એટલે આ મેડિટેશન સાથે જ કનેક્શન હોય, અને એમ જ થતું હતું એ પરિણામ છે જે આપતે વાણીમાં લખ્યું છે. પણ અત્યારે તમે કહ્યું કે આ ધ્યાન આવી રીતે આપણે આધ્યાત્મિકમાં ગણવાનું, કે પુરુષાર્થ તરીકે, જાગૃતિ તરીકે. ભગવાન મહાવીરે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, ચાર પ્રકારના ધ્યાન કયા છે, બીજું કોઈ ધ્યાન આધ્યાત્મિક ભાષામાં નથી આવતું. અને અત્યારે જગતમાં જે ધ્યાન ચાલે છે અલગ અલગ પ્રકારના, એનું મેં નામ કીધું કે ભગવાનને જોવા, ગુરુને જોવા, મંદિર કે મંત્રને જોવા, કે અન્ય કોઈ પ્રકારની જ્યોતને જોવું. આ બધું ધ્યાન શબ્દ, ઇટ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન. ઇટ ઇઝ નોટ કન્સર્ન વિથ ધ લો ઓફ નેચર ઓર સ્પિરિચ્યુઅલ સાયન્સ. બરાબર, સમજણ પડી ગઈ. થેન્ક યુ સ્વામીજી. જય સચિદાનંદ. અમૃતભાઈ, જય સચિદાનંદ. સ્વામીજી જય સચિદાનંદ. પ્રભુ જય સચિદાનંદ. સ્વામીજી, ખાસ તો આજે શરૂઆતના આપણા સત્સંગમાં શાંતિભાઈ ડગલીને આપે જે શ્રદ્ધાંજલિ આપી અને એના વિશે, એના જીવન વિશે કીધું, એ સાંભળીને ખરેખર બહુ અહોભાગ્ય થાય છે. અહો આમ થાય છે આપણા મનમાં કે આવી વ્યક્તિઓ પણ છે સંસારમાં, અને આજે એનું જીવન ચરિત્ર સાંભળીને બહુ જ એવો ભાવ હૃદયમાં થયો છે. એટલે હું એ સૌભાગ્ય થઉં છું બધાની સાથે, બધા મહાત્માઓ વતી, કે એમને મોક્ષને માર્ગ લાયક અને સહાયક એવા સંજોગો પ્રાપ્ત થાવ. આવા જીવને તો ખૂબ જ આગળ વધવાનું એવું છે. આપણે બધા સૌથી સાથે પ્રાર્થના કરીએ સ્વામીજી. એટલે એમને જ્યાં સાંભળીને ખાસ મને એ વ્યક્ત કરવાનું મન થયું કે ખરેખર બહુ જ એવો અફસોસ થાય છે કે આવી વ્યક્તિ આપણી વચ્ચેથી જતી રહી. પણ હવે એમને જે બધું છે, આ જે એમનું જે જીવનનું તમે વર્ણન કર્યું કે આટલો બધો ઉદાર ભાવ, બધું પોતાના 20 રૂપિયાના રૂમમાં ભાડે રહે અને લોકોને આવી રીતે એકદમ ઉદાર ભાવથી બધા શાસ્ત્રો આપે, પૈસા ખર્ચે, બહુ 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 અને બહુ જ ભાવથી, અને બહુ જ, જેને કહે ને કે ઇટ્સ અ મેટર ઓફ ક્વોલિટી, ઇટ ઇઝ નોટ મેટર ઓફ હેલ્પ ઓનલી. તમને એમ કે જાઓ તો કપડા લઈ આવજે, તો પછી એવું નહીં કે 150 રૂપિયા, નહીં નહીં, 400-500 રૂપિયા લેજે, સારા કપડા પહેરજે, એવું ના કરીશ કે છે. એટલે દાખલો આપું છું, ખાવાનું હોય ને, કોઈ કે મારે પાસે ખાવાનું નથી, તો કે પેલા અનાજવાને કે સારામાં સારી ક્વોલિટીના ઘઉં ચોખા મેળવ મોકલજે, હલકા ક્વોલિટી ના મોકલીશ. અને જો એને હું જે કહું છું એ જ એને મોકલજે, લો ક્વોલિટી ના નહીં, ભલે ગરીબ છે.
ખરેખર એટલું બધું એટલું બધું માન થાય છે, એટલો આદર છે. ભાવ હતો ને એની વાત કરવા માંગુ છું. બરાબર છે, ના પણ એટલો એટલો બધો ઊંચો ભાવ, બહુ જ ઊંચો ભાવ, એમ બહુ જ અતિશય ઊંચો ભાવ કહેવાય, પણ એટલો બધો આદર થાય છે આ વ્યક્તિ માટે. આપને તો મળેલા નથી, સાંભળેલ નથી, આજે વખતે પહેલી વખત એનું નામ સાંભળ્યું, અને આજે થોડાક જે વોટ્સએપમાં થોડા જે પિક્ચરો આવ્યા ને ત્યારે પહેલી વખત આ ભાઈ ની ખબર પડી. એટલે આ જે બધું જે આટલી ઉદાર વૃત્તિ હતી, આટલું બધું એનું આમ ઊંચા વિચારો હતા, આ બધું એ લઈને જ આવેલા છે ને. તે ગયા જન્મનું એનું હશે, લઈને જ આવ્યા છે, પણ આપણા બધા માટે પ્રેરણારૂપ છે, કારણ કે લઈને આવ્યા છે એ વાત સાચી છે. પણ અત્યારે પણ ગયા અવતારનો ભાવ કેટલો ઉત્તમ હતો એ આ રિઝલ્ટમાં આવ્યો, અને આજે પણ એમનો ભાવ આના કરતા પણ સર્વોત્તમ હશે, અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હવે આ તમારા સાનિધ્યમાં રહીને સાથે તમારા સત્સંગમાં તમે કીધું એ પ્રમાણે ઘણા બધા એમણે પ્રશ્નો પૂછેલા, એટલે આ બધી, હા, એટલે આ બધી જયારે એ પ્રવૃત્તિ કરતા હતા, આ બધો ઉદાર ભાવ હતો, એની બધી સેવા વૃત્તિઓ હતી, આ બધી વખતે એની એક તો જાગૃતિ અંદર રહી જ હશે કે આ બધું ઉદય કર્મ છે, અને આનું હું જોનાર, આપણે એમ કહું કે એનો જે પુરુષાર્થ નો ભાગ છે એ તો એકદમ જાગ્રત જ રહ્યો હશે ને. પ્રતિષ્ઠિત આત્મામાં જે પુરસાદ છે કે આ તો બધું ઉદય કર્મ છે એ થાય છે, મારે લખાઈને આવ્યો છે, મારે પૂરું કરવાનું છે, પણ સાથે એનાથી બધાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. જી જી, આવો ભાવ એમને હશે જ હંમેશા, નહીં? બરાબર છે ના, એટલે એ તો અદભુત પુરુષ હતા, જબરજસ્ત. એમને બહુ જ લોકોને અલગ અલગ પ્રકારની જૈન સાધુઓને, વેદાંતના સાધુઓને, અન્ય ધર્મના ધર્મગુરુઓને પણ કોઈ પુસ્તક જોઈએ, પૈસા જોઈએ, કપડા જોઈએ, બીજું કઈક વસ્તુ જોઈએ, જરૂરિયાતની વસ્તુ, એ બધી બિલકુલ એમ કહેવાય કે એમ હાર્ટીલી એફર્ટ થી કરતા હતા. એવું નહીં કે સુપર આ બી એમને 500 મોકલી આપજે એ રીતે નહીં. એ પોતે એમને પૂછે કે શેના માટે જરૂર છે, તો કે આના માટે, તો કે 500 ની તમે 5000 રાખો, પછી વધે તો સારા કામ માટે વાપરજો, પણ તમારે કોઈ પાસે માંગવા ના પડે, એ માણસ સાથે મોકલાવે, પાછું કન્ફર્મ કરે કે તમને મળી ગયા કે નહીં, આવું બધું કેર કરતા હતા, નોટ ઓનલી ફોર્માલિટી. અને પોતે એટલા સાદાઈ થી રહે, ખાલી 20 રૂપિયાના ભાડાના મકાનમાં છેક સુધી આજે પણ એ જ મકાન છે. જો, અને પછી જ્યારે કિશોરભાઈએ કીધું ને કે કલાક કલાક સુધી ફોન પર, કેટલો એનો ભાવ કેટલો ઊંચો હશે આજે, ખરેખર એમને ક્યારે એવું જોયું જ નથી. એમને ક્યારે પૈસા, હું અમેરિકામાં ગયો હતો તો એ ફોન કરતા હતા, હું કહું એમને કે તમને 4 લાગશે, તો કે ના ના મને વાત કરવા દો કે છે. એટલે એ વ્યક્તિ જ જુદા હતા. એમને જ્ઞાન પીપાસુ માણસ હતા, ને જ્ઞાનમાં એટલો બધો રસ હતો એમને, એ કલાક કલાક મારી સાથે વાત કરે. અરે સ્વામીજી, તમારી સાથે અમે પણ બધા જોડાઈએ છીએ કે બસ એમના આત્માને જ્યાં હોય ત્યાં મોક્ષના માર્ગે આગળ વધે, એવી અમારા બધા મહાત્માઓની પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન ઠક્કર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મને વ્યવસ્થિત ની આજ્ઞા વિશે થોડું સમજવું હતું વધારે. 5 નંબર વ્યવસ્થિત ની આજ્ઞા છે ને, ખુલાસી ને ઉદાહરણ થઈ સમજાવો. મને ફિટ નથી થતી આજ્ઞા, બરાબર આજ્ઞામાં રહેવાતું નથી. આપણે 5 નંબર એકને આપણે જે સહયોગ આવે ને એ વિયોગી સ્વભાવના છે, એ 1 નંબર જુએ, પણ જે અંદર તપ આવે ને એ ભોગવટો બહુ આવે છે. એ ખબર છે કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે, એ કરતા જ નથી સામેલું કોઈ બી, પણ તોય તપે છે ને એ ભોગવટામાં બહુ જાય છે. એટલે આ સત્સંગ સાંભળજો ને, બધો જવાબ મળી જશે બધો અંદર થી. એટલે એટલું જ્ઞાનમાં નથી રહેતું બરાબર, આજ્ઞા ફિટ નથી થતી હજી. એટલે તમે જેટલું આ વિજ્ઞાન સમજ કરશો ને એમ ઉકેલાઈ જશે. વિજ્ઞાન જ સમજ કરવાનું છે. વ્યવસ્થિત શક્તિ એટલે જ કુદરતી રચના. સમજાય મારી વાત? એ સમજ કરવાનું છે, અને સમજીને આપણે સંજોગોમાં દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો છે, જેથી સંજોગોમાં ભળી જવાય નહીં. સમજાય છે મારી વાત? વારે વારે આપણે જે આવતો હશે હિસાબ જ હોય ને આપણે બધા, જે બી સહયોગ આવે વિયોગ. આ સંજોગ આવે છે એટલો હિસાબ નથી, આ મન વચન કાયા એ પણ આપણો હિસાબ જ છે, એ ફાઇલ જ છે. હા, આ તો ફાઇલ ની ફાઇલો આવે છે બધી, આપણી ફાઇલો નથી આવતી, ફાઇલ ની ફાઇલો આવે છે બધી. હા બરાબર.
સમજાયું કે નહીં? હા, શુદ્ધાત્માની ફાઇલ ના હોય. હા, એક નંબરની ફાઇલો ની, ફાઇલ નંબર એક ની ફાઇલો છે બધી. એક નંબરની ફાઇલ ને જ સમજાણી છે ને, એ જ સમજમાં મેન છે ને. હા, પણ એટલે આપણે જાણવાનું કે એક નંબરની ફાઇલને જેટલું કુદરતી રચના તરીકે જોઈ શકશો, એના સંજોગોને કુદરતી કાનૂન તરીકે જોઈ શકશો, એટલા તમે છૂટા રહી શકશો. બરાબર, ખ્યાલ આવે ને? પણ તમે પોતે ફાઇલ નંબર એક થઈ જશો તો છૂટા નહીં રહી શકો. આ દાદા ભગવાન ના આપ્ત સૂત્ર નું સૂત્ર નંબર એક છે. સમજાયું? જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હિતેશભાઈ બોલો. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે સ્વામીજી, પ્રશ્ન એ છે કે હું શુદ્ધાત્મા છું, એ આપણને પુરુષાર્થમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે? કેવી રીતે થઈ શકે મદદરૂપ પુરુષાર્થ કરવા માટે? હું ચંદુલાલ છું એ માન્યું તો સંસારમાં કઈ રીતે ભટકી શકીએ? એ બરોબર છે, એ બરોબર છે, પણ આ બરોબર નથી. ના ના ના, એમ બરાબર નથી, એ આપણે સમજીએ. કારણ કે હું શુદ્ધાત્મા છું એ બિલીફ છે, એક જાતની બિલીફ જ છે. અને હું ચંદુલાલ છું એ બિલીફ જ છે. હા, એ બિલીફ જ છે. પેલી બિલીફ સંસારમાં ભટકાવે ને આ બિલીફ સંસારમાંથી બહાર કાઢે. ના, એટલે મારો કહેવાનો મતલબ શું છે કે પ્રકૃતિ, આપણે પ્રકૃતિના જે સંજોગો છે એ પ્રકૃતિના એ આપણે સમજી શકીએ, કારણ કે અવસ્થા રૂપે છે. એટલે એને સમજી શકીએ કે ભાઈ હું અવસ્થા નથી, હું એનાથી અલગ છું, હું શુદ્ધાત્મા છું. પણ શુદ્ધાત્મા એટલે આપણે એ સમજી શકીએ કે શુદ્ધાત્મા છું, એ માનીએ છીએ, આપણે બિલીફ છે. પણ આપણે પુરુષાર્થમાં કઈ રીતે કઈ ઉપયોગ અંદરથી થઈ શકે, મને અંદરથી એવું થોડું કેમ જાણવાની છે? એ તો આપણે ક્લિયર જ છે, એમાં કઈ પ્રશ્ન નથી કોઈ રીતનો. પણ એમ એમ કેવી રીતે સમજી શકાય આપણે, એની બળ કેવી રીતે મળે પુરુષાર્થ કરવા માટે આપણને? બરાબર છે. એટલે તો પેલા જ્ઞાનીઓ કહી ગયા છે કે હું કોઈનો છોકરો છું, હું કોઈનો ભાઈ છું, હું કોઈનો ધણી છું, હું કોઈનો બાપ છું, હું કોઈનો દાદો છું. એ તો સમજાય, પણ હું માણસ છું એ સમજાતું નથી. જો હવે હશે છે, હવે માણસ કઈ રીતે હું છું એ સમજાતું નથી કે છે. એટલે માણસ ના હોય તો આ બધું હોય? પ્રકૃતિ થી હું અલગ છું ઈ વિચાર હું કામ આવે છે? કારણ કે અંદર શુદ્ધાત્મા આત્મા છે તો વિચાર કરી શકો, નકર એનાથી તમે છૂટાઈ ના રહી શકો ને. એ ના હોય તો પ્રકૃતિ નું અસ્તિત્વ જ ના હોય ને. એ તો સીધી વાત છે, બરોબર છે. પણ એટલે હું મેં કીધું કઈ અંદરથી કઈ બીજી કઈ એવી કે આપણને એનો બળ મળે કે ભાઈ પ્રકૃતિ આપણે છૂટું રહેવા માટે કે પુરુષાર્થ કરવા માટે. બાકી તો કઈ સવાલ નથી, બધું ક્લિયર છે એકદમ. બરાબર, કઈ ગોળ છે નહીં એટલે કઈ ચિંતા નથી. પણ એમ થાય કે કઈક જાણીએ તમારા પાસેથી કઈક નવું નીકળે આમાં, એમ એટલે. બરાબર, આ નવું નીકળ્યું ને. માણસ ને એજ ખબર નથી કે હું માણસ છું, બાકી બધું ખબર છે, બધા સંબંધો ખબર છે, પણ હું માણસ છું એ જ ભૂલી ગયો. માણસ ના હોય તો આ બધા સંબંધો હોય? પણ એ ભૂલી ગયો. એમ આત્મા ના હોય તો પ્રકૃતિ હોય? હોય જ નહીં. સવાલ ભૂલી ગયો. દેહ છે મને ખબર પડે છે, પણ આત્મા ના હોય તો દેહ હોય? હોય જ નહીં. કે એ ભૂલી ગયો. પણ ઉદાહરણની વાત છે. પણ સ્વામીજી, એટલો બધો એ બધો ગાંઠ વિષય છે ને, કે એમાં લોકોનું કોઈ ચાચી ડૂબતી જ નથી, એ વસ્તુ સમજાતી જ નથી, એવું થાય છે ક્યારેક. આ તો અમે આ સિમ્પલ ભાષામાં સમજાવીએ છીએ. શાસ્ત્રો વાંચી વાંચીને આ ક્રિયાકાંડ કરીને દમ નીકળી જાય તો આ વિજ્ઞાન સમજાય એવું નથી. નો સમજાય સ્વામીજી, ના સમજાય. બહુ બહુ તમે હકીકત વાત કરો છો, નો સમજાય જ નહીં. આ વસ્તુ બહુ બહુ ઝીણી વસ્તુ છે. બરાબર છે. એમાં બેન અનમ્યુટ કરજો.
જય સચ્ચિદાનંદ સ્વામીજી, સંભળાય? સ્વામીજી સિદ્ધાંતો તો ખ્યાલ આવી જાય છે, હું કદાચ થોડું બોલું છું સ્ત્રી ડે અને પુરુષ ડે માટે મને જે કોટ મળ્યો છે પણ હું મારી સમજણ થોડીક વ્યક્ત કરું છું, પછી તમારું જે એડ કરવાનું કરેક્ટ કરવાનું કરજો. અને પેલો કોટ બોલીશ કે સ્ત્રી દેહ પુરુષ દેહ છે એટલે પ્રકૃતિમાં જાય છે, આત્મા હું આત્મા છું નિશ્ચયમાં જાય છે. તો પ્રકૃતિ દેહ આખો નિકાલી છે, કારણ કે દ્રષ્ટિમાંથી તમે જો શુદ્ધ આત્મા છો તો પ્રકૃતિ આખી નિકાલ થઈ જાય થઈ રહી છે બરાબર. અને કુદરતી રચના છે, એમાં કોઈનું ચાલતું નથી ગમે તે હોય એક્સ વાય ઝી. અને દ્રષ્ટિની કિંમત છે કે એમાંથી તમે પ્રકૃતિમાંથી મુક્ત થઈ જાઓ અને હું શુદ્ધ આત્મા છું એ નિશ્ચય તમારો મજબૂત થઈ જાય, પછી પ્રકૃતિ તમારે ભલે સ્ત્રી હોય કે પુરુષની હોય નડી શકતી નથી. ભલે એમાં મોહ હોય, કપટ હોય કે રાગ હોય સંસાર પ્રત્યેનો જબરજસ્ત, પુરુષો કરતા વધારે કેપેસિટી હોય એમાં, પણ જયારે નિશ્ચય પોતાનો મજબૂત થઈ જાય, સિદ્ધાંતો એક્ઝેક્ટનેસમાં સમજાઈ જાય અને કરેક્શન હોય તો તમારી પાસે પૂછીને અમે કરેક્ટ કરીએ છીએ. તો પછી તે સ્ત્રી દેહ નડી શકે એમ છે પહેલી વસ્તુ. અને દાદા ભગવાન નો આ કોટ છે જ વાંચી જોઈને પછી તમે સમજાવો સુંદર રીતે કે સ્ત્રીના કપટ ને પુરુષ જાણી શકે તે કપટ કહેવાય, અને સ્ત્રીના કપટ ને પુરુષ જાણી ન શકે એ સ્ત્રી ચારિત્ર કહેવાય. સ્ત્રી એ તો સ્ત્રી ચારિત્ર વાપરે તો સો ધણી ને બૈરી બનાવે. સ્ત્રી ચરિત્ર બહુ ભારે, એનાથી સ્ત્રીનો જ દેહ મળ્યા કરે. અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય શ્રી દાદા ભગવાન મને કોકે કોટ મોકલ્યો છે, આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. યા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો પહેલી વસ્તુ એ છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને તો એક સબ્જેક્ટ ઉપર જયારે સંજોગ હશે ત્યારે આ બેનો વચ્ચે ખાસ કરીને આ બધી વાતો નીકળી હશે. સાયન્સ ચોખ્ખું જ કે છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી નાશ થાય છે. હવે પ્રકૃતિની અંદર સ્ત્રી દેહ છે, પ્રકૃતિની અંદર કપટ છે, અથવા તો પ્રકૃતિની અંદર લોકો શબ્દ બોલ્યા ચારિત્ર, સ્વીચારિત્ર, સ્વીચારિત્ર છે. પણ આપણે જો કુદરતી રચના જોઈએ તો શું છે પ્રકૃતિમાં એ સબ્જેક્ટ રહેતો નથી બરાબર. એને કુદરતી રચના જોઈએ તો એને મારી પ્રકૃતિ તરીકે જુઓ તો પછી પઝલ છે. એટલે તમે એક પ્રકૃતિ મેં એટલા માટે તો વિજ્ઞાન કીધું છે કે લાખો લોકોની હિંસા કરનારા એ જ ભવે મોક્ષે ગયા, નડ્યું નહીં. 102 પુત્રો વાળા ઋષભદેવ ભગવાન પણ એ અવતારે મોક્ષે ગયા, હજારો રાણીઓ વાળા તીર્થંકરો પણ ચક્રવર્તી થઈને એ જ અવતારે મોક્ષે ગયા. ક્યાં કશું નડ્યું છે એમ પૂછું છું. તો આપણે સ્ત્રી ચારિત્ર નડવાનું હતું? ના નડે. પણ તમે એમ કહો કે હું સ્ત્રી છું અને મને થાય છે તો પછી નડે. તમે સ્ત્રી થાવ તો પછી નડે જ ને, પછી કોઈ શું કરે? કશું જ ના કરે, ભ્રાંતિ ઉભી થઈ જાય કે. અને આપે કહ્યું કે પ્રકૃતિમાં ઊંડા ઉતરવા જેવું છે જ નહીં, ચાહે જે હોય તે હો. હું તો ક્લિયર કહું છું કારણ કે એ જ સંસારની અંદર ખેંચવાનું, પઝલ ઉત્પન્ન કરવાનું અને કન્ફ્યુઝન ઉત્પન્ન કરવાનું કારણ જે છે કે વેન યુ ટચ એન્ડ એન્ટર ઇન અ પ્રકૃતિ. આપણે ભિન્ન છીએ, આપણે પોતે શુદ્ધાત્મા છીએ અને મન વચન ગાયની અવસ્થા કુદરતી રચના છે એવું દ્રષ્ટિએ કરીને આપણે રિયલાઈઝ કરવાનું છે. એમાં ક્યાં આપણે પ્રકૃતિને બદલવાની, સુધારવાની, ઓછી વધતી કરવાની વાત જ કરીએ છીએ? કઈ નહીં. એ જ ને, તમે ઘણું ખુલ્લું કર્યું છે પણ તમારા મુખેથી સાંભળવું તો એક્ઝેક્ટનેસમાં વિજ્ઞાન બહાર જાય, સર્ક્યુલેટ થાય છે ને સ્ત્રી ચારિત્રનું. કારણ કે વસ્તુ જ નથી રહેતી પ્રકૃતિમાં આવી જાય, પ્રકૃતિને બદલી શકાય નથી, કુદરતી રચના છે અને હું એનાથી મુક્ત એવો શ્રદ્ધા આત્મા છું, પછી વસ્તુ રહેતી જ નથી એમાં ઊંડા ઉતરવાની. અને છેવટે દાદા ભગવાને કહ્યું, તમે કહ્યું છે કે આ પ્રકૃતિને જ્યાં ત્યાં બાળી નાખવાની છે,
એમાં ઉડરવા ઉતરવાની નથી, એમાં રસ લેવાનો નથી કે એને તિરસ્કાર કરવાનો નથી. હું શુદ્ધાત્મા છું, આટલું પ્યોર ફોર્મમાં બેસી જવાનું છે, બીજું કઈ જ કરવાનું નથી. એટલે તમે હમણાં જ બોલ્યા ને તમે કોર્ટ કે મોક્ષે જવું હોય તો કઈ કરવાનું નથી અને સંસારમાં ફરવું હોય તો બધું જ કરવાનું છે. એ દાદા ભગવાનનું પહેલું આપતું સૂત્ર છે. જી જી જી, બહુ સુંદર છે. અને બીજું ચારિત્ર છે ને, તમે ચારિત્ર શબ્દ બોલ્યા ને, સ્ત્રી ચારિત્ર, એવું પુરુષ ચારિત્ર હોય. જી, ચારિત્ર એકે નડતા નથી જો તમે ભિન્ન રહો તો, અને ચારિત્ર બધા નડે છે જો તમે ભળી જાવ તો. બરાબર છે, તમે ભળી જાવ તો પુરુષ ચારિત્ર નડે, લાખો અવતાર કરાવશે. જી જી. અને તમે છૂટા રહો તો સ્ત્રી ચારિત્ર નડતું નથી, કારણ કે તમે સ્ત્રી નથી ને. એટલે મારો કહેવાનો, હું તો મને તો ખ્યાલ આવી ગયો કે શું કહેવા માંગે દાદા ભગવાન. પણ આપના શ્રી મુખેજી આ સત્સંગ નીકળે આખો તો બધા પબ્લિકમાં જતો રહે કે સ્ત્રી ચારિત્ર શું છે, કપટ શું છે અને પોતે કોણ છે, અને આખા સિદ્ધાંતો પ્રમાણતાનો વિષય આવતો જ નથી, ઉડી જ જાય છે. અમને એક મહાત્માએ અમેરિકામાં એક બેને પ્રશ્ન કર્યો હતો કે આપણે કપટ ગીતા મારી પાસે છે, હું નિયમિત વાંચતી નથી, તો તમારી દ્રષ્ટિએ નિયમિત વાંચવી જોઈએ કે નહીં, કારણ કે અમારામાં કપટ બહુ છે. અને દાદા ભગવાને એવું કહ્યું છે કે કપટ કાઢવા માટે કપટ ગીતા રોજે વાંચવી જરૂરી છે એક વખત. આવું એમને મને સ્ટેટમેન્ટ કર્યું હતું. એટલે મેં એમને કીધું કે ફાઇલ નંબર 1 ઉદય કર્મને આધીન વાંચે એ અમારો વિષય નથી, પણ તમે ફાઇલ નંબર 1 છો એવું માનો છો એ તમારી અજ્ઞાનતા છે. કરેક્ટ, ફાઇલ નંબર 1 માને એનું ઉદય કર્મ છે, એમાં ક્યાં અમે હાકેના પડવાના હતા? છોકરાએ કીધું, ગુરુએ કીધું, શાસ્ત્રમાં લખ્યું છે, તમે કરો છો, આ બધું સાંભળનાર ફાઇલ નંબર 1 છે. અને ફાઇલ નંબર 1 ને જો યોગ્ય લાગે છે ફોલો કરે છે, ના યોગ્ય લાગે ફોલો નથી કરતું, એ એના ઉદય કર્મ છે. પણ તમે ફાઇલ નંબર 1 નથી તો તમારે એની આથી લેવા દેવા નથી. એટલે સિદ્ધાંતને પકડો તો બહુ સહેલું છે અને શ્રદ્ધામાં જશો તો બહુ અઘરું છે. ના ના, એ તો બહુ સુંદર કે પ્રકૃતિ હું જ નથી તો પછી ક્યાં રહ્યો ક્વેશ્ચન, આખો ઉડી જ જશે. અને કુદરતી રચના તરીકે સમજી ગયા પછી તે સ્ત્રી સ્ત્રી રચના નથી અને પુરુષ પુરુષ પોતે પરમાત્મા થતો જાય છે. એટલે આ સ્ત્રી પુરુષ નો ભેદ, સ્ત્રી પુરુષ ની રચના કરનાર કુદરત છે કે જેને કારણે આ સૃષ્ટિ ની રચના ચાલ્યા કરે, એ કુદરતની રચના છે, સ્ત્રી પુરુષ ની રચના નથી. પણ એ સ્ત્રી પુરુષ જે થયા જેને કારણે આ કુદરત નો સંસાર ચાલ્યા કરે, એની અંદર જેને મોક્ષે જવું હોય, આઈધર સ્ત્રી દેહ કે પુરુષ દેહ, એની દેહાદ્યાસ સંપૂર્ણ તોડવો પડશે, પછી બોડી નડતી નથી. બરાબર છે. અને દેહાદ્યાસ હશે તો સ્ત્રીનો દેહ નડશે અને પુરુષનો દેહ નડશે, જો દેહાદ્યાસ હશે તો. 100% યસ યસ. એટલે એમાં કોઈ કેટેગરીનો વ્યક્તિ વિશેષ પ્રશ્ન આવતો નથી, એ જાગૃતિનો જ પ્રશ્ન આવે છે. બરાબર છે. મેં દાદા ભગવાન વખતે ઓકરીજમાં 4 બહેનોના નિમિત્તે જે આજુબાજુ દાદાની ફરતા હતા અને દાદાના ઉદય નિમિત્તે આ કપટ ગીતા લોકોને લખાવી હતી અને મેં કોપી કરીને લખી હતી, દાદા પાસે સાઈન કરાવી હતી. મેં 1-2 વાર વાંચી છે, પછી કોઈ દિવસ વાંચી નથી, મારી પાસે પડી છે. અને હવે આપના સિદ્ધાંતોથી આખો વિષય ઉડી જાય છે મારી દ્રષ્ટિમાં, જેનો ઊંડા ઉતરવા જેવું પ્રકૃતિમાં જ્યારથી સમજાય કે ઊંડા ઉતરવાના જેવી હોય તેવી, પણ એને ખાલી કરવાની છે. અને હું સિદ્ધાંતમાં પ્રકૃતિ નડતી જ નથી, ક્યારેય નડતી નથી, જે હોય ગમે તે ઉદય હોય, ચોરનો ઉદય હોય કે સ્ત્રીનો ઉદય હોય કે જે, પણ બધા કુદરતના તાબામાં છે આખા સંજોગો. અને કુદરતના સંજોગોને ફેરવવા હું શ્રદ્ધા આત્મા છું, મારા આત્મા છે, પુરુષાર્થ સ્વરૂપે, દ્રષ્ટિ સ્વરૂપે, એવું મને સમજાય. બહુ સુંદર. એટલે આપ સત્સંગ નીકળે ને એક વખત તો કાયમ નો આ કપટ નો વિષય ઉડી જાય આખો, એ મારી ઈચ્છા છે. જય સચિદાન, જય સચિદાન, જય સચિદાન, જય સચિદાનંદ સ્વામીજી, જય સચિદાનંદ. એક સત્સંગમાં આપણી ગાતી અને અગાતી વિશે વાત નીકળી હતી,
હવે મેં બરાબર લખ્યું છે કે ખોટું લખાયું છે મારે મેક શ્યોર કરવું છે, એટલા માટે પ્રશ્ન છે. ઓકે ઓકે. કે ઘાતી કર્મમાં કુદરત જોડાયેલી છે અને અઘાતી કર્મમાં પણ કુદરત જોડાયેલી છે, બરાબર છે લખાણ? ઘાતી કર્મમાં કુદરત જોડાયેલી છે અને અઘાતી કર્મમાં કુદરત જોડાયેલી છે, એવું આપણે બોલીએ તો પછી પુરુષાર્થ શબ્દ ક્યાં આવે? પુરુષાર્થ શબ્દ તો પ્રતિષ્ઠિત આત્મામાં. પણ તમે કહો છો ઘાત પુરુષાર્થ શબ્દ પ્રતિષ્ઠિત આત્મામાં, પણ પ્રતિષ્ઠિત આત્મા એ તમે પાછો કુદરતી રચના કહેશો તો પછી? ના, એટલે તમે વાત આ વાત નીકળી હતી ને મેં લખી છે એટલે મારે ખોટું લખાવ્યું છે કે કેમ એ જાણવા. એટલે તમે બીજો આગળ પાછળનું કોઈ સેન્ટેન્સ છે કોઈ? ખાલી આટલું બે જ વાક્ય છે? ઓકે, હું આગળનું બી બોલું. કારણ કે મેં બોલ્યું હોઈશ બરાબર છે, પણ રેફરન્સ આપો ને તો મને આઈડિયાઝ આવે કે કયા એંગલ થી મેં કીધું છે, એટલા માટે. મન વચન કાયા એ અજ્ઞાન નથી. મન વચન કાયા એ અજ્ઞાન નથી. ઓકે. ઘાતી કર્મમાં અજ્ઞાન છે. ઘાતી કર્મમાં અજ્ઞાન છે. ઓકે. ઘાતી કર્મમાં કુદરત જોડાયેલી છે. ઘાતી કર્મમાં કુદરત, ઘાતી કર્મમાં કે અઘાતી કર્મમાં? ઘાતી કર્મમાં કુદરત જોડાયેલી છે અને અઘાતી કર્મ સાથે પણ કુદરત જોડાયેલી છે એવું લખેલું છે. એટલે સમજી ગયો. જો અઘાતી કર્મ સાથે કુદરત જોડાય છે એટલે તમારું વચન કાયની અવસ્થા સમજી ગયા બરાબર? હા, એ બરાબર. અને ઘાતી કર્મ બંધાયા તો એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી ઇન્દ્રિય જ્ઞાન કો કે બૌદ્ધિક જ્ઞાન કો, એ પણ બધું કુદરતી રચના જ હતું ને, રાઈટ? એનાથી તમને ઘાતી કર્મ ઉભા થયા ને અજ્ઞાન રૂપી, બરાબર? ઇન્દ્રિય જ્ઞાન કો કે બૌદ્ધિક જ્ઞાન કો, એ પણ કુદરતી રચના જ ને. એ વખતે તમારું જેવું જ્ઞાન દર્શન હતું એના આધારે ઘાતી કર્મો તૈયાર થયા, એ ઘાતી કર્મો પછી નવા કર્મો બાંધવા માટે સામર્થ્ય ઉત્પન્ન થયું એનામાં, અને જન્મ મરણના ચક્કર પછી ચાલ્યા કર્યા. રાઈટ. તો આપને જે ભાવ થાય છે એ પણ ઘાતી કર્મમાં જ જાય? ઘાતી કર્મ ના કારણે ભાવ થાય છે, ઘાતી કર્મ માં ના જાય. ઘાતી કર્મ એ અજ્ઞાન છે, અજ્ઞાન એ એક પ્રકારનું જ્ઞાન છે. અચ્છા, તો ઘાતી કર્મ ના જે કઈ ઉપયોગ આપણે કરીએ, ઘાતી કર્મ નો અવસ્થામાં ઉપયોગ કરો કર્મ બંધાય, અને ઘાતી કર્મ અને ઘાતી કર્મ નો ઉપયોગ ના કરતા શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન નો ઉપયોગ કરો તો ઘાતી કર્મ ઘાતી કર્મ નો નાશ થાય અને અઘાતી કર્મ ની નિર્જરા થાય. ઓકે ઓકે. એટલે આ મેં લખ્યું છે તો બરાબર લખ્યું છે, રાઈટ? જી. એટલે મુકું મારે એંગલ સમજવો પડે ખાલી, રાઈટ? અચ્છા, બીજું એ કે જે આપણે આજે દગલી સાહેબ ની દાહર ની વાતો થઈ, એ દગલી સાહેબ સાથે ના જે આપણા સત્સંગો આગળ થઈ ગયા થયા છે, એની અંદર જે એમને એટલા બધા ડીપ પ્રશ્નો પૂછ્યા છે અને એના થકી આપના આધ્યાત્મ વિજ્ઞાન નું જે દર્શન આપનું જે છે એ જે ખુલ્લું પડ્યું એ ખરેખર મહત્વનું હતું, અને ખરેખર એ દગલી સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખરેખર હું કઉ છું કે દગલી સાહેબ એ આ વિજ્ઞાન ખુલ્લું કરવા માટેના બહુ મોટા નિમિત્ત બન્યા છે, બહુ મોટા નિમિત્ત છે. કારણ કે એક વસ્તુ ધ્યાન, એક વસ્તુ સિમ્પલ તમે ધ્યાન રાખો કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે પણ આખું વિજ્ઞાન હતું જ, પણ ખુલ્લું ના થયું કારણ કે નિમિત્ત ના મળ્યા. મને નિમિત્ત મળ્યા એટલે ખુલ્લું થયું છે, ધેટ્સ ઈટ. નહીં, એ અમારા માટે એમાં એ બહુ મોટા નિમિત્ત બન્યા કે જેને કારણે તમને આગળ એ બધી વાતો સાંભળવા અને સમજવા મળી. કોઈ મને પૂછનાર ના મળ્યું હોય તો મારા મોઢામાંથી નીકળ્યું ના હોય તો તમને સમજવામાં ના મળ્યું હોય, બરાબર કે નહીં? રાઈટ રાઈટ. દગડી સાહેબ નો ખૂબ આભાર માનીએ છે ખરેખર, એમનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. એમને જે એક એક ડિટેલ્સ માં પૂછ્યું છે ને, તમારા મુખે થી જે દર્શન થી જે નીકળી છે વાતો એ જાણીને તો ખૂબ ખૂબ અહો અહો થાય છે ખરેખર. અને મને તો તમે એમને ઘરે જે જે સત્સંગો કર્યા છે અને જે જે પ્રશ્ન એ કોઈના બી પ્રશ્ન ની અંદર જે કઈ અધૂરું રહી જતું હોય ને જવાબ, તો એ અંદર ડિટેલ માં જઈને તમને પાછા પૂછતા. હા હા, ખરું ખરું ખરું.
કે આનો અર્થ શું થાય તો લોકોને સમજાય એમ કરીને, એટલે એમની ભાવના જે જોઈ હતી ને લોકો, એમનો એક ભાવ હતો કે લોકો સમજી શકે એટલા માટે, લોકો સમજી શકે એ ભાવના જે એમની હતી તે ખરેખર આપણને ગદગદ કરી નાખે છે. ખરું, એટલે વિજ્ઞાનના પ્રેઝન્ટેશનમાં પણ ક્યાંક કોઈ જગ્યાએ મિસિંગ લિંક હોય લોકોને સમજવામાં, તો પછી એ વચ્ચે પૂછી લે કે તમે સાથે સાથે આ સમજાવો, નહીં તો લોકો ઊંધું ના સમજે એમ. રાઈટ રાઈટ, એટલે ખરેખર એનો ખૂબ આભાર છે. એટલે આવા પુરુષો હોય ને તો જ આખું વિજ્ઞાન ખુલ્લું થાય. નિમિત્ત વગર કેવી રીતે થાય? માણસનું સામર્થ્ય હોવું એ એટલું જરૂરી નથી, સામે ઉત્તમ નિમિત્ત લાયા હોય એ પણ જરૂરી છે, તો જ જગત કલ્યાણનું નિમિત્ત બની શકે. બાકી કેવડીઓને કેવળ જ્ઞાન થાય છે અને મુખ્ય જાય છે, પણ એ બીજા માટે હિતકારી નથી. રાઈટ રાઈટ, એટલે જ્ઞાન એટલું અનુભવમાં આવી જવું એટલું પૂરતું નથી, પણ પોતે અનુભવેલું જ્ઞાન જગતના લોકોને ફાયદો કરે એવા નિમિત્ત લાવવા એ જગત કલ્યાણનું કાર્ય છે. એવા ભાવ હોય તો તમને એવા સંજોગો ભેગા થાય. રાઈટ રાઈટ, કરેક્ટ, એમ કહું છું. ખ્યાલ આવ્યો? ખ્યાલ. એમનો શાસ્ત્રો નો અભ્યાસ પણ બહુ, સાધનામાં બહુ, અને આ વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ પણ એટલો બધો હતો, જબરજસ્ત. મેં ફર્સ્ટ ટાઈમ તમારો સત્સંગ સાંભળીને એમને ફોન કરેલો, ત્યારે મને પૂછે લહેર માટે એક ટોપિક કરેલો હતો, એના માટે પ્રશ્ન આપણે જયેશભાઈ વોરાએ પૂછેલો હતો, તે એ બાબતમાં મારે જરા વધારે પૂછવું છે. સ્વામીજી, તે વખત આપણે વાત કરી હતી મનુષ્ય ભવના 14 લાખ લહેર હોય છે, તે લહેર બેઝિકલી અજ્ઞાનના હોય છે, એટલે ઘાતી કર્મ, રિલેટિવ સત્ય, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીયના છે. ઓકે સ્વામીજી, બધા ઘાતી કર્મો સાથે અઘાતી કર્મો જોડાયેલા હોય છે. પ્રશ્ન એ થાય છે કે આ અઘાતી કર્મોની સંખ્યા આપણે 14 લાખ માનવી કે તેનાથી વધુ ઓછી માનવી, લહેર અને અઘાતી કર્મ સાથે સંબંધ કેવી રીતે છે, એ પ્રશ્ન છે સ્વામીજી. આપણે સ્વામીજી એક પ્રશ્ન, આપણે જે છે ને બધા ઘાતી કર્મો સાથે, એક ઘાતી કર્મો સાથે જે હોય એક સાથે આપણે અઘાતી કર્મો પણ આપણે બંધાયેલું છે, રહેલું હોય છે, એટલે આપણે જે લહેરની સાથે અઘાતી કર્મોનો સંબંધ કેવી રીતે છે એ પ્રશ્ન છે સ્વામીજી. એટલે જેટલું તમારું ડેવલપમેન્ટ, જેટલું તમારું વિઝન બ્રોડ થયેલું હોય એટલું તમારું ડેવલપમેન્ટને આધારે તમે એ પ્રોસેસ ઝડપથી કરી શકો, એટલે એ લેયર્સ તમે એટલા પાસ કરી નાખેલા છે ઇન યોર જ્ઞાન દર્શન. ઓકે, અને એનું બીજું નામ આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ. હવે એ જેટલું લેયર્સ તમારા જેટલા પાવરફુલ હોય એટલા તમે કોઈ પણ વસ્તુને ઇઝીલી સમજી શકો એના એક્ઝેક્ટ ફોર્મમાં. એટલે જેની રેડિયસ, દાદા ભગવાનને શબ્દ, મેં રેડિયસ શબ્દ વાપર્યો છે, પણ દાદા ભગવાનને વાપરો તો શબ્દ રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે કે અમારા 1 સેકન્ડમાં આટલા રિવોલ્યુશન હોય, 1 લાખ 2 લાખ, અને તમારા 15-20 હજાર હોય 1 મિનિટમાં. રિવોલ્યુશન, રાઈટ? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ રિવોલ્યુશન શું છે કે એટ એ ટાઈમ એક વસ્તુને આટલા બધા ફેસેથી જોઈ શકવાની ક્ષમતા, ઓકે, એને રિવોલ્યુશન કહેવાય. હવે રિવોલ્યુશન પાવરફુલ ક્યારે થાય કે તમે એને પાસ કરેલા હોય, પાસ મીન ઇન યોર વિઝન પાસ કરેલા હોય, વિઝન પ્રમાણે હોય, કે એક એક સાથે એટ અ ટાઈમ તમે બધું વસ્તુ તમે જોઈ શકો, તમે જોઈ, હા, એટ અ ટાઈમ કોઈ સબ્જેક્ટ તમને આપે ને તો તમે એટલી એટલા એંગલ થી તમે એટ અ ટાઈમ એટ અ ટાઈમ તમે જોઈ શકો, રાઈટ? હા હા, એ એટલે એના આધારે એ તમારું ડેવલપમેન્ટ કહેવાય, અને એના આધારે તમારું અન્ડરસ્ટેન્ડિંગ બહુ ડીપ કહેવાય અને પ્રિન્સિપલી કહેવાય, રાઈટ? અને એટલે તમે ઝડપથી જેને કહેવાય ને કે એટલા બધા એંગલો, હંમેશા ધારો કે દાખલો તમને 16 આપું કે એક વ્યક્તિ 1 મિનિટમાં 2 લાખ પ્રકારના વિચાર ફાસ્ટ કરી શકે છે 1 મિનિટમાં. ઓકે, એક વ્યક્તિ 1 મિનિટમાં 20,000 વિચાર કરી શકે છે.
ત્રીજી વ્યક્તિ એક મિનિટમાં 2000 વિચાર કરી શકે છે. હવે તેણે એને સબ્જેક્ટ એક આપીએ, એક જ સબ્જેક્ટ એને આપ્યો તો તેણેના આન્સર જુદા હશે. ઓકે, જેની પાસે 2000 ની રેડિયસ છે એ વાત તો કરશે જ, પણ એની અંદર અપૂર્ણતા બહુ હશે, ઘણા બધા એંગલ થી એને વિચારેલું નહીં હોય. વિચાર એ વિચારેલું હશે એ તો સાચું જ હશે, પણ વિચારેલા ભાગ કરતા નહીં વિચારેલો ભાગ 80% હશે. બરોબર સમ, રાઈટ રાઈટ રાઈટ. હવે જેને 20000 નું રેવોલ્યુશન છે એને જે કઈ વિચાર્યું છે એના કરતા 50% વિચાર કરવાનું હજુ બાકી છે, એટલે એનો આન્સર પણ કમ્પેર ટુ અપૂર્ણ હશે. બરોબર છે, રાઈટ. ફર્સ્ટ કરતા સેકન્ડ માં સારો હશે, સારો છે, રાઈટ. અને થર્ડ વ્યક્તિ જે 1 મિનિટમાં 2 લાખ પ્રકારના રિવોલ્યુશન એના ફરી જાય છે, એ એટલા બધા એંગલ તમને પ્રાસ કરીને તમને જે આન્સર આપે છે, એટલે એની જે મેચ્યોરિટી છે એ 2000-20000 કરતા ઘણી મોટી હોય. હા, તો 10 ગણી થઈ ગઈ ને સ્વામી, 20000 ને 2. એટલે એની અંદર અજ્ઞાનતાનું પ્રમાણ હોવું બહુ મુશ્કેલ છે. આટલા બધા એંગલ થી એને એક જ વસ્તુને જોઈ નાખી હોય પછી તમને સાર કીધો હોય. રાઈટ, બરોબર સ્વામી. એટલે જ્યારે તમે અમને પ્રશ્ન પૂછો છો ને ત્યારે અમારું દર્શન એક સેકન્ડ માં બધું ફરી વળે. રાઈટ, બરોબર સ્વામી. અમારે એના માટે ચિંતન મનન ના કરવું પડે, અમારી રેડિયસ એટલી પાવરફુલ હોય, સેકન્ડમાં ફરી જાય. બરાબર સ્વામીજી, રાઈટ. હવે જે તમે પ્રશ્ન પૂછ્યો હોય ને સામાન્ય વ્યક્તિને તો એ પ્રશ્ન સંબંધી વિચાર ઉત્પન્ન ના થાય, એ પહેલા તો અમને આખા દર્શનમાં એ પ્રશ્નનો જવાબ ખુલ્લો થઈ ગયો હોય બધા એંગલથી. બરાબર સ્વામી, રાઈટ રાઈટ. એ અમારા રિવોલ્યુશન કહેવાય. રાઈટ રાઈટ, બરાબર સ્વામી. અને એના આધારે માણસ ડેવલપ છે એવું કહેવાય. રાઈટ. હવે એ ડેવલપમેન્ટ 2 પ્રકારનું, એક બૌદ્ધિક અને એક આધ્યાત્મિક. રાઈટ, બરાબર. બૌદ્ધિક ડેવલપમેન્ટ હોય એ માણસ બુદ્ધિથી આગળ વધે, લક્ષ્મી પ્રાપ્ત કરે, પુણ્ય પ્રાપ્ત કરે, પાછું પુણ્ય વાંધે, પાછું લક્ષ્મી પ્રાપ્ત કરે, ધર્મ માર્ગમાં પણ આગળ હોય, માનવતાના માર્ગમાં પણ આગળ હોય, પણ આધ્યાત્મના માર્ગમાં એ કાચો પડતો હોય. બરાબર સ્વામીજી. અમુક લોભ અને મોહને કારણે. મોહને કારણે, બરાબર સ્વામીજી. હવે જો એ વ્યક્તિને કોઈ અનુભવી જ્ઞાની પુરુષ મળે તો એનો મોહ અને લોભ તૂટી જાય, તો એનું રિવોલ્યુશન આધ્યાત્મ માર્ગમાં કામ કરે. ઓકે, હા, ખાલી બસ એટલે ખાલી દિશા બદલાઈ જાય. દિશા બદલાય. બરોબર સ્વામીજી. હા, સમજાય મારી વાત? રાઈટ. હા, તો સ્વામીજી, આપણે આનું જે આપણે આ જે વસ્તુ જે છે આપણા જે વિજ્ઞાનની વાત કે કુદરતી રચના, કુદરતી કાનૂન અને 6 તત્વો, તો સ્વામીજી આ જે તમે ચોગરદમની આ જે વસ્તુ વાત કરો, 2000 આપણે જે સ્થૂળ દાખલો આપ્યો છે, તો આમાં સાહેબ કુદરતી રચના જે છે એટલે એમાં આપણે જે કુદરતી રચના એટલે એમાં આપણે ઘણા બધા એંગલ છે, બધા કુદરતી અવસ્થા છે, બધા 3 વિજ્ઞાન છે, પછી આપણે કુદરતી કાનૂન એટલે બધા હિસાબના સ્વરૂપે છે, નેચરલ અનનેચરલ બધી વસ્તુ જે છે, તો એટ એ ટાઈમ આપણે કેટલું એક એટ એ ટાઈમ જોઈ શકીએ છીએ, એ એ વસ્તુ આપણે એ રીતે આપણે જોઈ શકીએ સ્વામીજી? આ બધી વસ્તુ આપણે એટ એ ટાઈમ આપણે બધું જોઈ શકીએ છીએ કુદરતી રચનામાં, એનો ઉપયોગ આપણે એટ એ ટાઈમ આપણે જયારે છૂટા રહીએ કે તે વખતે આપણે બધાનો ઉપયોગ એક સાથે કરી શકીએ છીએ, એમ આપણે માનવાનું સ્વામીજી આપણે, કે આપણે જેટલું ડેવલપમેન્ટ છે એનું એનો મતલબ આપણે એ રીતે કરવાનું સ્વામીજી? વાપરવાનું એટલે શું કહેવા માંગીએ છે, પણ હોય શકે અને સનાતન સત્ય પણ હોય શકે, પણ કેપેસિટી કે હવે બંને ને. બરોબર સ્વામીજી. અમુક તમે મારવાડી જુઓ કે 4 ચોપડી ભણેલા ના હોય તો પણ ધંધાનો સાર કાઢીને તમને ચાર્ટર એકાઉન્ટન્ટ ને કહી દે, ભાઈ આમ નહીં આમ કરજે. બરોબર સ્વામી. એ નોલેજ નો, પુસ્તકીય નોલેજ નો પ્રશ્ન નથી, ઇટ્સ અ મેટર ઓફ એનું થિંકિંગ એટલું બ્રોડ વિઝન નું હોય કે એટલી બધી વસ્તુઓ એટ એ ટાઈમ પાસ કરીને તમને સાર કાઢે. એ તો સમય ધીરુભાઈ અંબાણી નો દાખલો પસાર થઈ જાય. આ તો ધીરુભાઈ અંબાણી નો દાખલો છે ને સ્વામીજી? હા હા, બરાબર.
ભણતર નતું પણ ગણતર તો હતું, ગણતર બહુ હતું, રાઈટ રાઈટ સ્વામીજી. એટલે એટલે એ રિવોલ્યુશન નો પ્રશ્ન છે. એટલે એની જે દરેક વસ્તુમાં સાર કાઢવાની ક્ષમતા અને પછી સાહસ આ બધું હોય ને, એટલે પછી ભૌતિક બાબતમાં આગળ વધી શકે, એવું નહીં કે ના વધી શકે. જો આખા વર્લ્ડ ની અંદર સૌથી અહિંસક કોમ વાણિયા, બરોબર સ્વામી, બુદ્ધિશાળી વાણિયા, અને ધંધો કરવામાં સૌથી જીગર વાળા વાણિયા, પણ યુદ્ધમાં જીગર ના ચાલે, ન ચાલે, બરોબર સ્વામીજી. એવું એટલે એનું ફિલ્ડ જુદું છે એમ કહું. હા બરોબર સ્વામીજી, રાઈટ. એનું ફિલ્ડ બુદ્ધિ થી આ બધું વિચારીને કામ કરવાનું છે, ભૌતિક બાબતમાં કે કોમર્શિયલ બાબતમાં. એનું એની બુદ્ધિ યુદ્ધમાં ના ચાલે, રાઈટ, બરોબર સ્વામીજી. એની બુદ્ધિ એની પ્રકૃતિનું એક પાસું છે કે ભઈ એ ફિલ્ડમાં એ વિચારે જ નહીં. હા એનું સ્વામીજી, એનું પરાક્રમ આપણા ધંધામાં હોય, અને સૈનિકનું આનું રાજાનું પરાક્રમ આપણે યુદ્ધમાં હોય. એટલે આવું છે. એટલે દરેક વસ્તુને એને યથાર્થ ભાવમાં સમજીએ તો ખ્યાલ આવે આપણને. હા ને હા સ્વામીજી, હજી પણ ઓલો જે પ્રશ્ન આપણે હજી ઉભો છે, તમે આજે વસ્તુ રિવોલ્યુશનની વાત કરી, વસ્તુ વાત કરી, પણ સ્વામીજી આપણે જે વાત કરી કે દરેકે દરેક ઘાતી કર્મ સાથે અઘાતી કર્મ પર જોડાયેલું છે, બરોબર છે સ્વામીજી? ઘાતી કર્મ એનું આપણે ઘાતી કર્મ સાથે અઘાતી જોડાયું છે એવું નહીં કહેવાનું. આપણે એવું કહો તો પછી આપણે એને ડિમોલિશ કઈ રીતે કરી શકીએ? હા ને ઓકે ના, એટલે એ જ કહું સ્વામીજી, એ ઘાતા એક આપણે કેમ જ્યારે ઘાતી કર્મ જ્યારે હોય છે, કહેવાનું કે કોઈ પણ અઘાતી કર્મ ઘાતી કર્મની હેલ્પ વગર ના બની શકે એમ કહી શકાય. ઓકે, કઈ ઘાતી કર્મ અઘાતી કર્મ બની ગયું, ઇટ મીન્સ કે ઘાતી ની હેલ્પ વગર તો બને જ નહીં. ઓકે, પણ આપણે અઘાતી કર્મ થી ઘાતી કર્મ થાય તો પછી અજ્ઞાન નાશ ક્યારે કરવાનું? હા ને સ્વામીજી, એ જ કન્ફ્યુઝન આપણે વસ્તુ જેમ કે ઘાતી કર્મ થી જ આપણે એટલે આપણે એટલે મેં તમને બધાને સાયન્સ સાયન્ટિસ્ટ તરીકે બહુ જ વખત કીધું છે કે તમે કોઈ પણ વસ્તુ એક જ સાઈડ ની વિચારો, બીજી વિચારતા નથી. આવું હજુ બીજું હજાર વખત કહીશું. હા હા ને સ્વામીજી, એવું આત્મ કન્ફ્યુઝન હતું કે ભાઈ આપણે વસ્તુ કન્ફ્યુઝન નો, હું તમને કન્ફ્યુઝન ની વાત નથી કરતો, હું ખાલી પ્રિન્સિપલ ની વાત કરું છું કે કોઈ પણ વસ્તુ તમે જયારે એક એંગલ થી વિચારો તો એના અધર સિંગલ ની વિચારો તો તમને સાયન્સ સમજાશે ઇન ફ્યુચર પણ. ને સ્વામીજી, બસ આ વસ્તુ આ તમે આપે કીધી ને એ જ વસ્તુ મને, હું એટલે એ રીતે વિચારતો, અઘાતી હોય તો જ આપણે ઘાતી કર્મ હોય તો આપણે અઘાતી, અઘાતી જે કર્મ બંધાયું છે ઘાતી કર્મ વગર બંધાય જ નહીં એ વસ્તુ. પણ ઘાતી કર્મ બધા અઘાતી ના બાંધી શકે એમ કહું છું. હા હા બરોબર, કર્મ ઘાતી વગર ના બંધાય કારણ કે બંધાઈ ગયા છે. પણ પણ ઘાતી કર્મ તો આપણે નાશ બી કરી શકીએ ને. ઓકે હા, એટલે આમાં ઓકે, એટલે આપણે સ્વામીજી એ વસ્તુ આપણે બધા ઘાતી કર્મ જે હોય એની સામે આપણે અઘાતી કર્મ એટલા બધા બંધાય એટલું ને સ્વામીજી. અહીંયા વસ્તુ થોડું ઘણું એ મને હજી બે દિવસથી આપણે શંકા રહેતી હતી કે આ વસ્તુ શું છે, કારણ કે આટલા બધા જો આટલી લહેર હોય તો એની સામે એટલા બધા અઘાતી કર્મો બંધાય તો આપણે એનું બધો અઘાતી કર્મોનો નાશ ક્યારે પૂરો થાય? દરેક એક એક ની સામે એક એક બધા જે હોય એટલે એવું હોય, અઘાતી કર્મ બંધાયેલા હોય તો 14 લાખ અઘાતી કર્મ આપણે એક ભાવમાં આપણે કેવી રીતના પૂરા થાય? હા તો અને સ્વામીજી બીજું એક વસ્તુ, સ્વામીજી બીજું આપણે એક દેખોતે આપણે જે સત્સંગમાં આપણે પર્યુષણના સત્સંગમાં આપણે કીધેલું હતું કે આપણે કે બધી લહેરને કાપી લીધા પછી જ જગતને યથાર્થ રીતે કુદરતી રચના તરીકે જોઈ શકીએ, નિર્લેપ અસંગ રહી શકીએ અને કર્મો બાંધવાની પ્રકૃતિ સમાપ્ત થાય. એટલે બધી લહેરને કાપી લીધા પછી જ થાય. તો સ્વામીજી અત્યારે એમ અમે કહી શકીએ કે ભાઈ અત્યારના અમે જે બધાને કુદરતી રસ્તા જોઈએ છે કે નિર્લેપ અસંગ રહી શકીએ છે કે કર્મો બાંધવાની પ્રક્રિયા હજી અમારી ચાલુ થોડી ઘણી બધી રહે છે, તો સ્વામીજી અત્યારે એમ કહે છે કે અમે કુદરતી રચના કે નિર્લેપ અસંગ રહીએ છીએ, અમે જે માનીએ છીએ એ પૂરેપૂરું અમારી માન્યતામાં અમારે કંઈક અમારી માન્યતા કંઈક ખોટી છે અથવા અમારે જોવા જાણવામાં અમારે કંઈક કચાશ છે એવું અમારે માનવું જોઈએ? ના ના ના, કચાશ શબ્દ કહી શકાય, પણ
એ કોઈ પણ એંગલ થી દેહા દેહા છે તે છે. એટલે સ્વામીજી એટલે હમણાં જે કહ્યું ભાઈ આપણે કારણ કે એ વસ્તુ એના માટે હું આપને પૂછી રહ્યો હતો સ્વામીજી કે વસ્તુ કે એ પછી જ તમારે આ બધું યથાર્થ થયું. એટલે આપણે સ્વામીજી બધું વસ્તુ જો બધી લહેર પતી ન હોય હજી પણ બધાની લહેર તો પતી નથી સ્વામીજી તો પછી થોડું ઘણું જે કુદરતી રચના જોઈએ છે હજી અમે ચોગરદમથી કે આપણે જે કેસ ને એટલે 360 ડિગ્રીથી જોતા નથી કે 300 ડિગ્રી કે 325 ડિગ્રી કે 250 ડિગ્રી જે હોય એ પ્રમાણે અમે જોઈ શકીએ તો હજી પણ અમારે 50-100 કે એટલી હજી પણ એ ડિગ્રીથી અમારે જોવાનું બાકી રહે છે એવું અમે સમજવાનું સ્વામીજી. કુદરતી રચના પૂરેપૂરી જે જોવાય જોઈએ એ અમે જોઈ શકતા નથી એમ સાર કાઢી શકીએ સ્વામીજી. બરાબર છે બરાબર છે. ઓકે હા ઓકે 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 સ્વામી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પ્રાર્થના બોલાવીએ છીએ આપણે. ઓકે પ્રાર્થના અહીંયા મહાત્મા છે બોલશે રિપીટ કરશે. હા હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા કરીને અજાગૃતિ કરીને દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષો ને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય.